हेलो फ्रेंड्स, नीट क्रेश कोर्स डे टू फरीथी बधाने वेलकम करू छू। अपने लास्ट लेक्चर जे छे मैं यूनिट वन नू चेप्टर वन जे छे फिनिश करेलो हतुं अने आई होप तमे सेकंड चेप्टर जे छे पण रीड करी लीधुं हशे। ए सेकंड चेप्टर जे छे एनुं आपणे फरीथी टूंकमां रिविजन स्वरूपे जे छे फटाफटथी जोई लईए। खबर चेप्टर जे छे એ સૌથી પહેલા થોડું થિયરીકલ પાર્ટ છે, એમાં જે જે થિયરીકલ પાર્ટ મોસ્ટલી નીટમાં બેઠે બેઠી લાઈન જે છે પૂછાય છે, એટલે આપણે વધારે બહુ એક્સ્ટ્રા ડિટેલ કરવા કરતાં એમાં જે જે કન્ટેન્ટ ભાગ જે છે ડેટા આપેલો છે બરાબર, એને આપણે મેક્સિમમ જે છે કરવાની ટ્રાય કરશું બરાબર। એટલે ચેપ્ટર ટુ જે છે બાયોલોજીકલ ક્લાસિફિકેશન બરાબર સજીવન વર્ગીયને સ્ટાર્ટ કરી જો। સૌથી પહેલા આગળ જે આવી ગયું છે ફરીથી રિપીટ થાય છે, જેમ કે ડે ટુ જૈવિક વર્ગીકરણમાં વર્ગીકરણનો ઇતિહાસ સૌથી પહેલા સ્ટાર્ટ થાય છે, આપણે ફટાફટ જોઈ લઈએ। જેમ કે સૌથી પહેલા જે છે સાયન્ટિસ્ટ નું નામ છે એરિસ્ટોટલ, આગળ આવી ગયું જીવ વિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્રના પિતા, જેમણે બાહ્યકાર લક્ષણોને આધારે વનસ્પતિ જે છે એને ત્રણ વિભાગમાં વહેંચેલી હતી। ત્રણ વિભાગ કયા કયા છે, એમાં સૌથી પહેલું જે છે એ છે છોડ, બીજું છે શુભ અને ત્રીજો ભાગ જે છે એ છે વૃક્ષ। આવી રીતના ત્રણ વિભાગ જે છે એમને વહેંચનાર સૌ પ્રથમ પહેલા વિજ્ઞાનિક। એના પછી નેક્સ્ટ છે થિયોફ્રેસ્ટસ, જે વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની જે છે એના પિતા છે, આજે ઝૂલોજીના પિતા તરીકે એરિસ્ટોટલ, જ્યારે બોટનીના પિતા તરીકે થિયોફ્રેસ્ટસ। વનસ્પતિ વૃદ્ધિની પ્રકૃતિ જે છે એના આધારે વનસ્પતિને ચાર સૃષ્ટિમાં વહેંચી, જો એના ચાર વિભાગ કયા હતા, એમાં સૌથી પહેલું છે વૃક્ષ, શુભ, નાના શુભ અને છોડ। મતલબ જે ત્રણ વિભાગ શરૂઆતમાં જે ભાગ હતા બરાબર, એના બદલે એણે એક વધારાનો જે છે વિભાગ જે છે એનું વર્ગીકરણ કર્યું છે, નામ આપ્યું નાના શુભ। એટલે આવી રીતે વનસ્પતિને ચાર વિભાગમાં વહેંચનાર વૈજ્ઞાનિક થશે થિયોફ્રેસ્ટસ। નેક્સ્ટ છે જે આગળ આવી ગયું છે રિપીટ થાય છે કેરોલસ લિનિયસ, વર્ગીકરણ વિદ્યા જે છે ટેક્ઝોનોમીના પિતા તરીકે ઓળખાય છે। દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક, બે સૃષ્ટિ જે છે એમણે સજીવોને વિભાજિત કર્યા, જેમ કે એમાં સૌથી પહેલું છે વનસ્પતિ સૃષ્ટિ, સેકન્ડ છે પ્રાણી સૃષ્ટિ। હવે જો બે સૃષ્ટિમાં એને વનસ્પતિ સૃષ્ટિમાં બધા સજીવોને લઈ લીધા, જેમ કે લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી અને સપુષ્પી, મતલબ આવૃત અને નાવૃત। જ્યારે સામેની બાજુ પ્રાણી સૃષ્ટિ જે છે એમાં પ્રજીવથી માંડી અને પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી માં બધા પ્રાણીઓનો સમાવેશ કર્યો। એટલે આ જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે એની મર્યાદા અથવા એની ત્રુટી શું થાય, તો કે એને જે લીલ અને ફૂગ બરાબર, લીલ જે છે સ્વયંપોષી છે, મતલબ કે વનસ્પતિ અને લીલ બધા ભાગમાં હરિતકણ હોય, પ્રકાશલેષણ કરી શકે, પણ ફૂગ જે છે એમાં કોષ દિવાલ હોય છે પરંતુ હરિતદ્રવ્ય નથી હોતો, મતલબ એ પરપોષી છે, પણ એ લીલ અને ફૂગ જે છે વચ્ચેનો કોઈ તફાવત જે છે એ પાડી શક્યા નહોતા। એટલે આ કેરોલસ લિનિયસ ની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે છે એની એક મર્યાદા ગણી શકાય। એનાથી આગળ નેક્સ્ટ જે છે વૈજ્ઞાનિક છે બેન્થમ અને હુકર, જ્યોર્જ બેન્થમ અને જોસેફ હુકર, જેમણે બીજધારી વનસ્પતિનું સૌથી મોટું અને કુદરતી વર્ગીકરણ જે છે આપ્યું। એટલે સૌથી પહેલો ક્વેશ્ચન જે છે આ થશે કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કયા થશે, જ્યોર્જ બેન્થમ અને જોસેફ હુક બરાબર, એને સૌથી મોટું અને કઈ રીતે ડિટેલ વર્ગીકરણ આપ્યું જો। તો જો તમે વિભાગ બીજધારી વનસ્પતિ, બીજધારી વનસ્પતિ જે છે એમાં આપેલું છે કૌંસમાં 202 કુળ, 202 કુળ ધરાવતી બીજધારી વનસ્પતિ જે છે એને ત્રણ વિભાગમાં એને વિભાજિત કરી, એમાં એક હતું પેલા દ્વિદળી, બીજું છે અનાવૃત અને ત્રીજું જે છે એ એકદળી। દ્વિદળી, અનાવૃત અને એકદળી આ ત્રણેય જણ જે છે વિભાગ એમાં કૌંસમાં લખેલા છે। દ્વિદળીને 165 કુળ જે છે એમાં વિભાજિત કરી, અનાવૃતના 3 કુળ અને એકદળી જે છે એના 34 કુળ, આવી રીતે ત્રણ વિભાગ જે છે એમાં તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે, એટલે દ્વિદળી અને એકદળી બંનેની વચ્ચે જે છે અનાવૃત બીજધારી જે છે એનો સમાવેશ કર્યો। તમને ખ્યાલ છે કે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એ એકદળી અને દ્વિદળી જે છે એના કરતા વધારે વિકસિત વનસ્પતિ છે, પણ આજે વૈજ્ઞાનિક જે છે એને દ્વિદળી અને એકદળીની વચ્ચે અનાવૃત બીજધારી વનસ્પતિ મૂકી, એનો મતલબ કે એની મર્યાદા હતી, એટલે જો એની મર્યાદા દર્શાવેલી છે, જેમ કે એમણે ઉદ્વિકાસના ક્રમને ધ્યાનમાં લીધો ન હતો। એટલે આ બેન્થમ અને ઉકર વર્ગીકરણ પદ્ધતિ જે છે એની મર્યાદા શું થશે, તો એને જે કઈ વર્ગીકરણ કરેલું હતું એમાં ઉદ્વિકાસ જે છે એને ધ્યાનમાં લીધેલો નહોતો બરાબર। ઉદ્વિકાસને ધ્યાનમાં લઈએ તો ખરેખર ઉદ્વિકાસનો ક્રમ જે છે શું થાય, તો કે સાચો ઉદ્વિકાસ ક્રમ, ઉદ્વિકાસ ક્રમ આપણે જોઈએ તો ઉદ્વિકાસ ક્રમ પ્રમાણે સૌથી પહેલી જે છે વનસ્પતિ આવશે એકદળી, એના પછી આવે દ્વિદળી બરાબર, એની આગળની બાજુ આવે અનાવૃત, એટલે અનાવૃત બીજધારી વનસ્પતિ, પછી એકદળી બરાબર, અને
પછી દ્વિદળી, કારણ કે એકદળી અને દ્વિદળી બંને જે છે એ સપુષ્પી વનસ્પતિ છે, બરાબર, એ વધારે વિકસિત છે. એટલે આવો ક્રમ આવવો જોઈએ, એના બદલે એનો ક્રમ જે છે થોડોક અલગ હતો, એટલે એની મર્યાદા હતી. એના પછી આગળ બીજા વૈજ્ઞાનિક AW આઈકલર નામના વૈજ્ઞાનિક જે છે એમણે વનસ્પતિ સૃષ્ટિનું સૌ પ્રથમ ઉદ્વિકાસકીય વર્ગીકરણ આપ્યું. યાદ રાખજો, ઉદ્વિકાસના આધારે જે વનસ્પતિના પૂર્વજો છે એનો જે વિકાસ ક્રમ છે એના આધારે સૌથી પહેલું વર્ગીકરણ આપનારી છે, સૌથી મોટું વર્ગીકરણ એ આપશે AWI કલર. એનું શું વર્ગીકરણ, જો તફાવત શું છે, વનસ્પતિ સૃષ્ટિને મેઇન બે વિભાગમાં વિભાજિત કરી, અપુષ્પી અને સપુષ્પી, પુષ્પ વાળી અને પુષ્પ વગરની, બરાબર. પુષ્પ જે છે નથી એમાં ત્રણ વિભાગ, ફરીથી એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. સપુષ્પીના ફરીથી બે વિભાગ પડ્યા, અનાવૃતબીજધારી અને આવૃતબીજધારી. એટલે નીચે જો દર્શાવેલું છે ઉદ્વિકાસ ક્રમ, ઉદ્વિકાસ ક્રમ જે છે એના આધારે આપણે વનસ્પતિ જે છે ને જોઈએ તો ઉદ્વિકાસના ક્રમના આધારે સૌથી પહેલી વનસ્પતિ જે છે એ થશે નિમ્ન કક્ષાની એકાંગી, પછી દ્વિઅંગી, પછી ત્રિઅંગી, અનાવૃતબીજધારી અને આવૃતબીજધારી. આ પ્રમાણે ઉદ્વિકાસના ક્રમને ધ્યાનમાં લઈ અને આઈ કલર નામના વૈજ્ઞાનિક જે છે એને આ પ્રમાણેનું વર્ગીકરણ આપ્યું. એના પછી નેક્સ્ટ છે ઓસ્વાલ્ડ ટીપો નામના વૈજ્ઞાનિક જે છે ને વનસ્પતિ સૃષ્ટિના મોટામાં મોટા ઉદ્વિકાસકીય વર્ગીકરણની રજૂઆત કરી. મતલબ કે જે આગળ આઈ કલરની વર્ગીકરણ પદ્ધતિ તેનાથી પણ વધારે વિકસિત જે છે એ વર્ગીકરણ આપનારા સાયન્ટિસ્ટ, બરાબર. જો વનસ્પતિ સૃષ્ટિને એને કઈ રીતે વિભાજન કરી, સૌથી પહેલા વિભાગ પાડ્યો એકાંગી, મતલબ આપેલું છે ભ્રૂણવિહીન, આ બાજુ લીધું છે ભ્રૂણધારી. એટલે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ જે છે ઓસ્વાલ્ડ ટીપો એના આધારે થયું, તો ભ્રૂણની હાજરી આધારે, ભ્રૂણની હાજરીના આધારે વર્ગીકરણ પદ્ધતિ આપનાર જે છે સાયન્ટિસ્ટ કયા થશે, ઓસ્વાલ્ડ ટીપો. એને ભ્રૂણની હાજરીના આધારે, ભ્રૂણ જે છે એમાં નથી હોતું એ વનસ્પતિ થશે એકાંગી. એકાંગી જે છે ઉદાહરણ તમે જાણો છો, એમાં મેઇન આવશે લીલ. એટલે બધી વનસ્પતિ જે છે એમાં એકમાત્ર લીલ જ વનસ્પતિ છે કે જે ભ્રૂણવિહીન છે, એમાં કોઈ ભ્રૂણનું નિર્માણ થતું નથી. બાકીની બધી ભ્રૂણધારી એટલે કે વાહક પેશી વિહીન અને વાહક પેશી ધારી, એના ફરીથી બે પેટા વિભાગ પડ્યા, જેમાં વાહક પેશી હોતી નથી, જલવાહક ગણવાહક પેશી જે છે વિકસી નથી, વિભાગ જે છે થશે દ્વિઅંગી અને વાહક પેશી ધારી માં આવશે ત્રિઅંગી અને સપુષ્પી, મતલબ અનાવૃત અનાવૃત બંને વનસ્પતિ. એટલે સૌથી વધારે ડિટેલ અને વિસ્તૃત જે છે વર્ગીકરણ આપનાર સાયન્ટિસ્ટ જે છે આ થશે ઓસ્વાલ્ડ ટીપો. એના પછી જે ટેક્સ્ટ બુકમાં આપણે ભણવાનું છે, બરાબર, મેઇન જે ભાગ જે છે RH વિટેકર. RH વિટેકર જે છે એની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, જેમાં એને ખાસ યાદ રાખજો, નીટમાં પૂછાય છે મુખ્ય વર્ગીકરણીય ધોરણો જે છે કયા કયા છે, તેના આધારે જે છે એ RH વિટેકરે વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. તો એમાં 5 મુદ્દા જે છે એને ધ્યાનમાં લીધા હતા, સજીવોને 5 સૃષ્ટિમાં વિભાજિત કરવા માટે. એમાં સૌથી પહેલું હતું કોષ રચનાની જટિલતા, મતલબ સજીવ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી, આ પહેલી બાબત. બીજું દૈહિક રચનાની જટિલતા, મતલબ એમાં એક કોષી પ્રાણી છે અથવા સજીવ છે કે બહુકોષી સજીવ છે એના આધારે. ત્રીજું પોષણ પ્રકાર, સ્વયંપોષી રીતે પોષણ મેળવે છે, પરપોષી છે, વિષમપોષી, મૃતોપજીવી જે છે, કઈ રીતના પોષણની પદ્ધતિ છે એનો આધાર. પ્રજનન સંયુગ્મનના આધારે જે છે કરે છે કે ફલન જે છે એની પ્રક્રિયા દ્વારા થાય છે, સૂક્ષ્મ સજીવો હોય મોટા ભાગે એમાં સંયુગ્મન પ્રકાર આવતો હોય. અને જાતિ વિકાસકીય સંબંધો, મતલબ કે પોતે નિવસન તંત્રમાં ઉત્પાદક તરીકે વર્તે છે, ઉપભોગી છે કે વિઘટક તરીકે, એની પોષણ શૃંખલા જે છે એની કેટેગરી કઈ છે, એના આધારે આ 5 મુદ્દા જે છે બરાબર એને ધ્યાનમાં લઈ અને એને 5 સૃષ્ટિ જે છે વર્ગીકૃત કરી. 5 સૃષ્ટિઓ કઈ, સૌથી પહેલું મોનેરા, મોનેરા સૃષ્ટિ જે છે એમાં બધા જ આદિકોષ કેન્દ્રી અને એક કોષી સજીવોનો સમાવેશ થાય, બરાબર. એવી રીતે બીજો વિભાગ થશે પ્રોટિસ્ટા, જેમાં બધા જ સુકોષ કેન્દ્રી એક કોષી, એટલે એક કોષી સજીવો જે છે ધરાવતી 2 સૃષ્ટિ છે મોનેરા અને પ્રોટિસ્ટા. પણ ફરક શું છે, મોનેરા બધા આદિકોષ કેન્દ્રી છે, પ્રોટિસ્ટા બધા જ સુકોષ કેન્દ્રી છે, પણ આ બંને એક કોષી છે. ફૂગ જે છે સુકોષ કેન્દ્રી બહુકોષી અને કોષ દિવાલ યુક્ત, બરાબર, એથી શરૂઆત થાય છે બહુકોષી સજીવો જે સુકોષ કેન્દ્રી અને બહુકોષી છે, બરાબર. એક ઈસ્ટ જે છે એને બાદ કરતા વનસ્પતિ સૃષ્ટિ સુકોષ કેન્દ્રી બહુકોષી અને કોષ દિવાલ યુક્ત, પણ બંને જે છે એમાં કોષ દિવાલના બંધારણીય ઘટકો જુદા જુદા છે. પ્રાણી સૃષ્ટિ સુકોષ કેન્દ્રી બહુકોષી અને કોષ દિવાલ વિહીન, જેમાં કોષ દિવાલ હોતી નથી. એવી રીતે પણ પૂછાય છે કે 5 સૃષ્ટિ જે છે એમાં સુકોષ કેન્દ્રી સૃષ્ટિ કેટલી છે, તો કે ટોટલ જે છે 5 છેલ્લી લાસ્ટ જે છે 4 સૃષ્ટિ જે છે, 4 સૃષ્ટિઓ કેવી આવશે, તો એ આવશે સુકોષ કેન્દ્રી.
અને એક જે છે બરાબર ટોટલ પાંચ માંથી એક આદિ કોષકેન્દ્ર. આવી રીતે એને પાંચ અલગ અલગ સૃષ્ટિ જે છે એનું વર્ગીકરણ કર્યું. એના પછી નેક્સ્ટ છે કાર્લ વુસ, જેને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું. સજીવો જે છે ત્રણ ક્ષેત્રમાં વિભાજિત કર્યા. આ ત્રણ ક્ષેત્ર કયા કયા હતા? તો એક છે આર્કિયા ડોમેન, બેક્ટેરિયા ડોમેન, યુકેરિયા ડોમેન. આર્કિયા ડોમેન જે છે એમાં શું આવશે? આર્કિયાનો મતલબ થશે આર્કી બેક્ટેરિયા, એટલે કે જેને આપણે ખોટા બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ બરાબર. અને બેક્ટેરિયા જે છે એમાં આવશે મોનેરા સૃષ્ટિ, મતલબ જેને આપણે સત્ય બેક્ટેરિયા જે છે યુ બેક્ટેરિયા તરીકે કહીએ છીએ ભાગ. અને યુકેરિયા, યુકેરિયાનો મતલબ થશે એવી સૃષ્ટિ જે બધી સુકોષ કેન્દ્રી છે. સુકોષ કેન્દ્રી માટે ઇંગ્લિશ વર્ડ છે યુકેરિયોટિક, એટલે એનું નામ આપ્યું યુકેરિયા ડોમેન. જેમાં ફરીથી ચાર સૃષ્ટિ આવશે, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી બરાબર. એટલે જો કે કાલવુસ જે છે એમાં ટોટલ તમે સૃષ્ટિ ગણો તો પ્રાણી, વનસ્પતિ, ફૂગ, પ્રોટિસ્ટા, ઓનેરા અને આર્કિયા, ટોટલ ચાર ને બે છ, એટલે ટોટલ જે છે છ સૃષ્ટિનો સમાવેશ થાય. ટોટલ છ સૃષ્ટિમાં બધા સજીવોને વહેંચનાર જે છે વૈજ્ઞાનિક કયા આવશે? તેમાં આવશે કાર્લ વુસ, વુસ નામના વૈજ્ઞાનિકે. ત્રિક્ષેત્રીય, ટોટલ ક્ષેત્ર ત્રણ બરાબર, પણ સૃષ્ટિ ટોટલ છ. નેક્સ્ટ છે એક એક ભણવાની છે. સૌથી પહેલી જે છે એમાં આવશે સૃષ્ટિ મોનેરા. તો સૌથી પહેલા બહુ ટૂંકમાં માહિતી આપેલી છે, જેમ કે એકમાત્ર સભ્ય જે છે એમાં આવે છે મોનેરા સૃષ્ટિમાં બધા બેક્ટેરિયા, મતલબ જે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા છે એ બધે બધા મોનેરા સૃષ્ટિ જે છે એના સભ્યો છે સૂક્ષ્મજીવો તરીકે. કોષ દિવાલ, તો પેપ્ટિડોગ્લાયકેન અથવા મ્યુરિન જે છે બંધારણ ધરાવતી કોષ દિવાલ ધરાવે છે. કૌંસમાં લખેલું છે ખાસ યુ બેક્ટેરિયા, કારણ કે બધા બેક્ટેરિયા જે છે એમાં પેપ્ટિડોગ્લાયકેનની કોષ દિવાલ ન હોય બરાબર. જેમ કે આર્કી બેક્ટેરિયા હોય એમાં કોષ દિવાલ નથી હોતી, પેપ્ટિડોગ્લાયકેનની બનેલી ન હોય. કોષરસ પટલ, જે નોર્મલી લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય. એટલે યાદ રાખજો કે એકમાત્ર જે છે એક એવું લક્ષણ છે બરાબર કોષરસ પટલ, જે સુકોષ કેન્દ્રી અને આદિ કોષ કેન્દ્રી બેમાં સમાન હોય. કયું થશે? કોષરસ પટલ, જે બેમાં લિપિડ અને પ્રોટીન બંધારણ ઘટક. એના પછી કોષરસ, આવા સજીવો જે છે એના કોષરસમાં શું હોય? તો કે અસ્પષ્ટ કોષ કેન્દ્ર અથવા કોષ કેન્દ્ર ગેરહાજરૂપ, માં સુવિકસિત કોષ કેન્દ્ર પટલ હોતું નથી. ન્યુક્લિઓઇડ, બરાબર. ન્યુક્લિઓઇડ જે છે એનો મતલબ શું થશે? તો ન્યુક્લિઓઇડ નો મતલબ જે છે એની અંદર જે ચોક્કસ પેટર્નમાં ડીએનએ પ્લસ જે છે બિન સ્ટ્રોંગ પ્રોટીન ગોઠવાયેલ, એને દર્શાવે છે અનાવૃત ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ અને બિન સ્ટ્રોંગ પ્રોટીન. અનાવૃત મતલબ કોષ કેન્દ્ર પટલ એની ફરતે હોતું નથી. સત્ય રંગસૂત્રનો અભાવ, રંગસૂત્ર જે છે એ સાચી રીતે ગોઠવણી ધરાવતા કોમ્પ્લેક્સ બંધારણ ધરાવતા રંગસૂત્ર નથી. નેક્સ્ટ છે સિપ્તેરેસ પ્રકારના રિબોસોમ, બરાબર. એકમાત્ર અંગિકા જે આદિ કોષ કેન્દ્રીમાં જોવા મળે, સુકોષ કેન્દ્રીમાં કોષીય અંગિકાઓ હોય એવી રીતે આમાં માત્ર એક રિબોસોમ હોય અને એનો પ્રકાર થશે સિત્તેર એસ, જેમાં એસ વેડબર્ગ યુનિટ છે. એના પછી આકાર, તો ટોટલ ચાર આકાર છે, કોક્સ ગોળાકાર, બેસિલસ દંડાણુ, સ્પિરિલિયમ કુંતલાકાર અને વિબ્રિયો કોમાકાર. બરાબર, આ બધામાં મેં આકૃતિ સાથે એડ નથી કરેલી, ટેક્સબુકમાં જે જેની સાથે આકૃતિ આવતી આકૃતિ ખાસ યાદ રાખવાની છે. બરાબર, ઉદાહરણ લીધા છે કોક્સના ઉદાહરણ, ડિપ્લોકોક્સ ન્યુમોની, ઇકોલાય બેક્ટેરિયા થશે બેસિલસ, ટ્રેપોનોમા બરાબર, ટ્રેપોનોમા પેલિડિયમ જે છે નામ, સ્પિરિલિયમ અને વિબ્રિયો કોલેરી જે કોલેરા માટે જવાબદાર છે એ બેક્ટેરિયા કોમાકાર થશે. નેક્સ્ટ છે કશા, મતલબ જે કોઈ પણ બેક્ટેરિયા જે છે એમાં કશા આવેલી હોય બરાબર, તો એ કશા થશે એનું પ્રચલન અંગ. અને ખાસ યાદ રાખજો કશાનો બંધારણીય ભાગ છે ફ્લેજેલિન પ્રોટીન. આવી કશા જે છે એ સુકોષ કેન્દ્રી પણ હોઈ શકે. તફાવત શું છે? તો કે આ ભાગ જે છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે, ફ્લેજેલિન પ્રોટીન જે છે એની કશા આદિ કોષ કેન્દ્રીમાં હોય, ટ્યુબ્યુલિન પ્રોટીન જે છે એની કશા સુકોષ કેન્દ્રીમાં હોય. એટલે બંનેમાં કશા હોય પણ એનું બંધારણીય પ્રોટીન જે છે સંકોચનશીલ પ્રોટીન એ બંનેમાં જુદું જુદું હોય. એવું જ બીજું અંગ છે પીલી અથવા તો ફિમરી નામ છે, જે સંયુગ્મન માટે જરૂરી છે. સંયુગ્મનનો મતલબ શું થશે? કે બે બેક્ટેરિયા જે છે એક પ્રજનન સ્વરૂપે લિંગી પ્રજનન જે છે એની જેમ બે સજીવો એકબીજાના ફર્ટિલિટી ફેક્ટર જે છે એની આપલે કરે, એના માટે બંનેને જોડાવું પડે અથવા તો બે સપાટી એકબીજા સાથે ચોંટવા માટે એને જરૂર પડશે પીલી જેવી રચના, જે કશા કરતા ખૂબ નાની હોય અને ઘણી બધી સંખ્યામાં હોય. એના પછી મહત્વનો ભાગ છે પોષણ. તો મોનેરા સૃષ્ટિ જે છે એના સભ્યોમાં પોષણ મેઇન ત્રણ પ્રકાર જોવા મળે, સ્વયંપોષી, વિષમપોષી અને ત્રીજું સહજીવી. સ્વયંપોષીમાં ફરીથી બે પેટા પ્રકાર, એક છે પ્રકાશ સંશ્લેષી મતલબ જે હરિદ્રવ્ય ધરાવે છે, બીજું રસાયણ સંશ્લેષી જે પ્રકાશની હાજરી વગર પણ પોતાનો ખોરાક જે છે એનું નિર્માણ કરી શકે. ઉદાહરણ આપેલું છે જેમ કે રોડોસ્પાઇરિલિયમ,
બરાબર છે, એક બેક્ટેરિયા છે અથવા એવા બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે. રસાયણ સંશ્લેષીમાં આવશે નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા, બરાબર, ઘણા બધા નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા બેક્ટેરિયા જેમ કે નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોબેક્ટર, બધા ઉદાહરણ જે છે આગળ આવશે. આ બધા ઉદાહરણ જે છે થશે રસાયણ સંશ્લેષી પોષણ જે છે મેળવતા બેક્ટેરિયા. એના પછી બીજો પ્રકાર છે વિષમપોષી, જાતે જે ખોરાક બનાવી શકતા નથી, એમાં થશે મૃતોપજીવી એટલે કે બેસિલસ, સ્યુડોમોનાસ, પરોપજીવી એમાં આવશે માઇકોબેક્ટેરિયમ લેપ્રી, જેનાથી લેપ્રોસનો રોગ પણ થાય છે. સહજીવી રાઇઝોબિયમ, મૂળ જે છે એની સાથે સહજીવન ગુજારતા બેક્ટેરિયા છે, નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા છે. આ થઈ ગયું પોષણ. એના પછી અગત્યનો ભાગ આવશે પ્રજનન, બરાબર, કે બેક્ટેરિયા અથવા તો જે આદિકોષ કેન્દ્રી મોનેરા સૃષ્ટિના સભ્યો છે પ્રજનન કરી શકે. બે પ્રકાર મેઇન અલિંગી એમાં આવશે, મેઇન દ્વિભાજન અને બીજું બીજાણુ નિર્માણ. જનીનિક પુનઃસંયોજન એટલે મેં લિંગી શબ્દ નથી વાપર્યો, લિંગી પ્રજનની જગ્યામાં શબ્દ છે જનીનિક પુનઃસંયોજન, જેમાં અલગ અલગ ત્રણ રીત છે. એક રૂપાંતરણ, જેમાં તમે ભણી ગયા છો જે આપણે ગ્રિફિથનો પ્રયોગ જે છે આવી ગયો છે, બરાબર, એકમાંથી બીજામાં દાખલ બેક્ટેરિયા જે છે એના જનીન બદલાવવાની પ્રક્રિયા. બીજો પ્રકાર છે સંયુગ્મન, સંયુગ્મનમાં એફ પ્લસ અને એફ માઇનસ. એફ જે છે એનો મતલબ થશે એફ એટલે ફર્ટિલિટી ફેક્ટર, એફનો અર્થ થશે ફર્ટિલિટી ફેક્ટર, બરાબર. ફર્ટિલિટી ફેક્ટરનો મતલબ શું થશે તો કે એમાં આવેલા પ્રજનન ક્ષમતા ધરાવતા ઘટક જે કઈ બાજુથી કઈ બાજુ, એફ પ્લસ જે છે એનો મતલબ થશે નર બેક્ટેરિયા ત્યાંથી ટ્રાન્સફર થાય છે એફ માઇનસ, બરાબર. એફ પ્લસ માંથી એફ માઇનસમાં ટ્રાન્સફર થાય છે, શું ટ્રાન્સફર થાય છે તો ફર્ટિલિટી ફેક્ટર, એટલે ઇન્ડાયરેક્ટલી નર તરીકે એફ પ્લસ આપણે ઓળખીએ, માદા તરીકે એફ માઇનસ તરીકે ઓળખીએ. નર માંથી ફર્ટિલિટી ફેક્ટર માદામાં દાખલ થાય, બરાબર, એટલે એ નરમાં રૂપાંતરણ થાય, બરાબર. આવી રીતે એમાં પ્રજનન જે છે જોવા મળે, બરાબર. હવે એનો જ બીજો વિભાગ આવશે આર્કીબેક્ટેરિયા. આર્કીબેક્ટેરિયામાં સૌથી પહેલું ઉદ્વિકાસ મુજબ સૌથી જૂના અને જીવંત અશ્મિ છે. અત્યારે હાલમાં પણ જીવતા એવા સજીવો કે જે સૌથી જૂના છે પૃથ્વીના ઉદ્ભવ જે છે સમયથી, એવું કહેવાય કે સૌથી પહેલા જે છે સજીવો ગણી શકાય આર્કીબેક્ટેરિયા. કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકનની હોતી નથી, બરાબર, ખાસ યાદ રાખજો. કોષ દિવાલ અને કોષરસ્તર જે છે એ જટિલ રચના ધરાવે, કારણ કે આ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે એ વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે, એના માટે જવાબદાર છે એમાં કોષ દિવાલ અને કોષરસ્તર જે છે એની જટિલ રચના. ઉદાહરણ લઈ લે, ઉદાહરણ જે છે ખાસ ત્રણે ત્રણ જે છે પૂછાય છે આઈએમપી છે, આમાં ઘણી બધી વાર જે છે આમાંથી ક્વેશ્ચન બહુ સિમ્પલ પૂછાઈ ગયો છે નીટમાં. મિથેનોજિન્સ બેક્ટેરિયા જે મિથેન વાયુ ઉત્પન્ન કરે છે, ઢોરના આમાશય જે છે એમાં આવેલ કયું આમાશય તેમાં આવશે પ્રથમ આમાશય. ઢોર હોય એમાં ટોટલ જે છે બે અથવા ત્રણ વધારે આમાશય આવેલા હોય, તેમાં આપણા જે જઠર જેવો ભાગ જે છે એ ત્રીજું આમાશય હોય, પણ પ્રથમ આમાશયની અંદર જે છે એની અંદર કોષો આવેલા હોય, કોષની અંદર બેક્ટેરિયા જે જીવતા હોય છે મિથેનોજિન્સ. બીજું છે હેલોફિલસ, હેલસનો મતલબ થશે ક્ષાર અથવા તો લવણ, લવણયુક્ત વિસ્તારમાં સૌથી વધારે જોવા મળતા બેક્ટેરિયા, બરાબર, એ થશે હેલોફિલસ. અપ્રકાશ સંશ્લેષી છે, બરાબર, એનો મતલબ સ્વયંપોષી નથી. ત્રીજો થર્મો એસિડોફિલસ, થર્મો એટલે થશે ઉષ્મા, એસિડ એસિડ, ઊંચા તાપમાને અને એસિડ જે છે યુક્ત સક્રિય રહી શકનાર ગરમ પાણીના ઝરણામાં હાજર બેક્ટેરિયા, બધા કયા થશે કે થર્મો એસિડોફિલસ. મતલબ કે દાખલા તરીકે ગરમ પાણીનું ઝરણું હોય તેમાં કયા પ્રકારના બેક્ટેરિયા જે જીવંત રહી શકે, જે 80 ડિગ્રી સેલ્સિયસ જે છે એનાથી પણ વધુ વધુ તાપમાને પણ સક્રિય રહી શકે. 80 અથવા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોઈ પણ સજીવ જીવંત ના રહી શકે, પણ આ એક અપવાદ છે બેક્ટેરિયા કે જે આટલા ઊંચા તાપમાને પણ સક્રિય રહી શકે છે. બીજો વિભાગ એના પછી થશે યુ બેક્ટેરિયા અથવા બીજું નામ છે સત્ય બેક્ટેરિયા. સત્ય બેક્ટેરિયા છે તેની સામે આપણે આર્કી બેક્ટેરિયા જે છે એને કહી શકીએ કુટ બેક્ટેરિયા, કારણ કે આ સાચા બેક્ટેરિયા નથી, બેક્ટેરિયા પ્રમાણે જે જે લક્ષણો હોવા જોઈએ એ નથી. ફરક શું છે સૌથી પહેલું, યુ બેક્ટેરિયા જે છે એમાં સખત કોષ દિવાલ અને ચલિત હોય તો કશા જે છે એની હાજરી હોય છે. નેક્સ્ટ સાયનોબેક્ટેરિયા અથવા નીલ હરિત લીલ બ્લુ ગ્રીન આલ્ગી, બરાબર, બ્લુ ગ્રીન આલ્ગી જે છે એ ઉદાહરણ થશે યુ બેક્ટેરિયાના, જેમાં સાયનોબેક્ટેરિયા જે છે આપણે નીલ હરિત લીલ તરીકે ઓળખીએ છીએ, જે ઓક્સિજન ઉત્પન્ન કરતા
પ્રકાશ સંશ્લેષી આદિ કોષ કેન્દ્રી સજીવો છે, મતલબ એવા બેક્ટેરિયા કે જેમાં હરિતદ્રવ્ય હાજર હોય. બરાબર, પ્રકાશ સંશ્લેષીનો મતલબ શું થશે? એમાં ચોક્કસ હરિતદ્રવ્ય પણ હાજર હોય, ક્લોરોફિલ. બરાબર, જેમાં આપ્યું છે હાજર રંજકદ્રવ્યો. ક્લોરોફિલ એ લીલા રંગ માટેનું રંજકદ્રવ્ય, કેરોટિનોઇડ્સ પીળા રંગ માટે, ફાઇકોસાઇનિન વાદળી રંગ માટેનું, અને ફાઇકોઇરિથ્રિન લાલ રંગ માટે. ચારે ચાર જે છે એમાંથી કોઈ પણ એક અથવા એક કરતા વધારે રંજકદ્રવ્યો હોય શકે. ઉદાહરણ આપેલું છે ટ્રાઇકોડેસ્મિયમ, એક સાઇનો બેક્ટેરિયા અથવા નીલહરિત લીલ છે જે લાલ રંગની બ્લુ ગ્રીન આલ્ગી છે. મતલબ સાઇનો બેક્ટેરિયા નીલહરિત લીલ નો મતલબ બધી લીલા રંગની અથવા વાદળી રંગની જો એવું જરૂરી નથી, કેમ કે આમાં રંગ કયો છે? લાલ. લાલ રંગની બ્લુ ગ્રીન આલ્ગી ટ્રાઇકોડેસ્મિયમ જે રાતા સમુદ્ર જે છે એમાં લાલ રંગ માટે જવાબદાર છે. લાલ રંગના પણ દરિયો છે વિશ્વ જે છે એમાં, વર્લ્ડમાં રાતા રંગના સમુદ્ર જોવા મળે તેમાં રાતા રંગની ભરતી વોટ આવતી હોય, એ લાલ રંગ જે છે એ શેના આધારે છે? તો એમાં રહેલી ખાસ પ્રકારની નીલહરિત લીલ જેનું નામ થશે ટ્રાઇકોડેસ્મિયમ. એના પછી સાયનોબેક્ટેરિયાના પ્રકાર, એક કોષીય સ્પાઇરુલિના ઘાસા તરીકે જે છે વપરાય છે, વસાહતી એમાં ઉદાહરણ આવશે, એના બિના જે વસાહતી હોય મોટા ભાગે જીલેટીનનું આવરણ આવેલું હોય જે એકબીજા સાથે આવી રીતે જે છે બધા સમૂહમાં ગોઠવેલું. જ્યારે એક કોષી જે છે સિંગલ સ્વરૂપે રહેતા હોય, અને ત્રીજો પ્રકાર જે છે તંતુમય, જેમાં તાતણમય સ્વરૂપે આવા જે છે બેક્ટેરિયા આવેલા હોય, જેમાં ઉદાહરણ થશે ઓસિલેટોરી. એના પછીનો પ્રકાર થશે રસાયણ સંશ્લેષી, નોસ્ટોક અને એના બિના, બે મેઇન જે છે ઉદાહરણ છે, એક્ઝામ્પલ યાદ રાખવાના છે, ટેક્સ્ટ બુકમાં આપેલા છે. ખાસ પૂછાઈ ગયું છે અભિકોષ હિટ્રોસિસ્ટ. બરાબર, હિટ્રોસિસ્ટ અભિકોષ જે છે નામનો કોષ આવેલો હોય આવા સજીવોમાં જે નાઇટ્રોજન સ્થાપન કરવા માટે જરૂરી છે. નાઇટ્રોજન સ્થાપન કરે એટલે શું થાય? તો કે એમાં નાઇટ્રેટ બને, નાઇટ્રેટ હોય એમોનિયા બને, આ ત્રણેયનું ઓક્સિડેશન થાય અને એમાંથી એટીપી મેળવે. બરાબર, એટલે આવા પ્રકારના સજીવો જે છે બરાબર એ નાઇટ્રોજન સ્થાપન કરીને પોતાનો ખોરાક જે છે બનાવી શકે, મતલબ એને પ્રકાશ સંશ્લેષણની જરૂર નથી, એમાં રસાયણ જે છે એની વચ્ચે ઓક્સિડેશન પ્રક્રિયાથી પોતાનો ખોરાક નિર્માણ કરી શકે. સાથે સાથે નાઇટ્રોજન ફોસ્ફરસ લોહ જે છે એના પુનઃ ચક્રીકરણ માટે પણ ઉપયોગી છે. નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, બરાબર સલ્ફર ચક્ર જે છે, આ બધા જે તત્વો જે છે એની વહેંચણી ચળવાયેલી રહી છે આપણા જીવતંત્રમાં, એના માટે જવાબદાર છે આ બધા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. એના પછી નેક્સ્ટ છે વિષમપોષી અથવા પરપોષી બેક્ટેરિયા. એમાં મોટા ભાગના બધા જે છે વિઘટકો તરીકે વર્તે છે, મતલબ જે જટિલ કાર્બનિક ઘટકો હોય એનું સરળ અકાર્બનિક ઘટકમાં રૂપાંતર કરનાર સજીવ. મનુષ્યની ક્રિયાવિધિમાં પણ અસર કરે છે, મતલબ મનુષ્ય સાથે પણ કેટલાક જોડાયેલા છે, જેમ કે દૂધમાંથી દહીં બનાવનાર લેક્ટોબેસિલસ, એન્ટીબાયોટિક ઉત્પાદન કરનાર જેમ કે સ્ટ્રેપ્ટોમાઇસિન, શિંબી વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરનાર જેમ કે નાઇટ્રોબેક્ટર ઉદાહરણ પૂછે, અને કેટલાક રોગકારકો પણ છે જેમ કે કોલેરા રોગ કરનાર વિબ્રિયો કોલેરી, ટાઇફોઇડ રોગ કરનાર સાલ્મોનેલા ટાઇફી, ધનુર અથવા ટીટેનસ રોગ જે થાય છે એમાં ક્લોસ્ટ્રિડિયમ ટીટેની અને લીંબુના ચાટા, સિટ્રસ કેન્કર, લીંબુ જે છે એના ઉપર કાળા રંગના ટપકા જોવા મળે, એ સાઇટ્રસ કેન્કર નામનો રોગ છે વનસ્પતિ જન્ય, જેના માટે જવાબદાર બેક્ટેરિયા થશે જેન્થોમોનાસ સાઇટ્રી. એટલે આ શું થઈ ગયું બધા ઇન્ડાયરેક્ટલી? તો કે આ બધા જે છે એ ઇન્ડાયરેક્ટલી થશે બેક્ટેરિયા જન્ય રોગો. કયા કયા એવા રોગો છે કે જે બેક્ટેરિયાથી થાય છે? તો આ બધા બેક્ટેરિયા જન્ય રોગોના ઉદાહરણ. એના પછી અગત્યનો ટોપિક માઇકોપ્લાઝમા, એક પ્રકારનો PPLO, પ્લુરો ન્યુમોનિયા, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બરાબર, જેનો એક સમૂહ છે જે એક કોષીય અને નાના આદિ કોષ કેન્દ્રી સજીવો છે જેમાં કોષ દિવાલ હોતી નથી, અને ખાસ જે સૌથી નાના જીવંત કોષો છે. માઇકોપ્લાઝમા જે છે એવો કોષ છે કે જે સૌથી નાનો છે અને ઓક્સિજન વગર પણ જીવી શકનાર સજીવ, અથવા તો એક પ્રકારનો કોષ પ્રાણી અને વનસ્પતિઓમાં પણ રોગકારક છે, બંનેમાં રોગ પ્રેરી શકે. નેક્સ્ટ, પહેલી મોનેરા સૃષ્ટિ જે છે એની સરખામણીમાં બીજો ભાગ આવશે હવે, સૃષ્ટિ પ્રોટિસ્ટા. બધા જ એક કોષી અને સુકોષ કેન્દ્રી આદિ જીવો, બરાબર, જે જૂના જે સજીવો જે છે કે જે એક કોષી બંધારણ ધરાવે છે અને સુકોષ કેન્દ્રી છે, પ્રાથમિક રીતે બધા જલજ, મોટાભાગના બધા જે છે પાણીમાં રહે છે. એના મેઇન મુખ્ય જે છે આ પાંચ વિભાગ, બરાબર, ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજલેટ, યુગ્લિનોઇડ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો. ખાસ જે અગત્યનું જે છે એમાં પ્રજનન,
પ્રજનનના મુખ્ય બે પ્રકાર એમાં પહેલો પ્રકાર છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન જે છે એમાં મુખ્યત્વે દ્વિભાજન ડાયનોફ્લેજલેટ રાઇસોફાઇટ્સ અને યુગલિનોઇડ ત્રણેયમાં દ્વિભાજન સ્વરૂપે જોવા મળે. બીજાણુ નિર્માણ જે છે સ્લાઇમ મોલ્ડમાં મોટાભાગે જોવા મળે જેમાં પ્લાઝ્મોડિયમ જે છે ઉદાહરણ આવશે. અને લિંગી પ્રજનન બરાબર જેમાં બે જન્યુ ભેગા મળી અને ફલિતાણનું નિર્માણ કરતા હોય બરાબર એમાં ત્રણ રીતે જે છે પ્રકાર જોવા મળે. જેમ કે પહેલો પ્રકાર જે છે એ છે સમજન્યુ જેમાં પ્રકાર દર્શાવેલો છે. જેમ કે આ રીતનો એક ભાગ જે છે એ થશે નરજન્યુ, બીજો ભાગ જે છે એ થશે માદાજન્યુ. નરજન્યુ અને માદાજન્યુ બંને સમાન હોય બરાબર દેખાવ બંને બધી રીતે તો પ્રકાર થશે સમજન્યુ. બીજો પ્રકાર જે છે વિષમજન્યુ. વિષમજન્યુ જે છે એનો મતલબ કોઈ પણ એક જન્યુ જે છે નાના કદનું હશે બીજું જન્યુ મોટા કદનું હશે બંને તો એને કહેવાય વિષમજન્યુ. નર કે માદાજન્યુ કોઈ પણ બે માંથી અલગ અલગ ફેરફાર હોય શકે. ત્રીજું છે અંડજન્યુ. અંડજન્યુ જે છે ને વિષમજન્યુ બંનેમાં તફાવત શું હોય તો અંડજન્યુ વાળા ભાગ જે છે એમાં માદા જન્યુ મોટા કદનું મોટા કદ અને અચલિત હોય છે મતલબ એમાં કશા હોતી નથી અને નરજન્યુ જે છે એ નાના અને ચલિત હોય. આવા પ્રકારનો જેવા પ્રકાર જોવા મળે બરાબર એને કહેવાય અંડજન્યુ. એટલે ટોટલ ત્રણ પ્રકારના આવા જે છે એ લિંગી પ્રજનન એમાં જોવા મળ્યા. ત્રણેય જે છે એનો તફાવત યાદ રાખો બરાબર. ત્રણ પ્રકારના અલગ અલગ જે છે એ લિંગી પ્રજનનના પ્રકાર. હવે એમાં એક એક જોઈએ. સૌથી પહેલું ખાસ જે છે જે જે પ્રકાર જે છે બધાને એકબીજાની સરખામણીમાં યાદ રાખવાના છે. મેઇન મેઇન મુદ્દા ટેક્સ્ટ બુક પ્રમાણે જેમાં બહુ એક્સ્ટ્રા કંઈ લીધેલું નથી. ક્રાઇસોફાઇટ્સ પહેલું જેમાં ઉદાહરણ ડાયટમ્સ અને ડેસ્મિડ જે સોનેરી લીલ તરીકે ઓળખાય મીઠા અને દરિયાઈ પાણીમાં પણ જે છે હાજર છે. પાણીમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો અને કેટલાક પ્રકાશ સંશ્લેષી પણ છે. ખાસ એમાં સાબુના બોક્સની જેમ જેની ઉપર બે પાતળા આવરણ આવેલા હોય એ આવરણ જે છે એમાં ખાસ મહત્વનું સિલિકા દ્રવ્યથી જોડાયેલું હોય મતલબ આવરણ જે છે એમાં કોષ દિવાલનો ભાગ સિલિકાથી બનેલો હોય. સિલિકા રેતી જેવો ભાગ બનેલો હોવાથી ક્યારેય નાશ પામતી નથી મતલબ અવિનાશી છે. એટલે આવા સજીવ મૃત્યુ પામે તેમ છે તેની કોષ દિવાલ એમના પડી રહી છે બરાબર જેને આપણે ચકમકિયા પથ્થર એવું પણ કહીએ છીએ. પથ્થર જેવો ભાગ જે છે નિર્માણ થાય એ મૃત્યુ બાદ દરિયાના તળિયે જે છે પથ્થરનું નિર્માણ થાય જે પોલિશિંગ માટે વપરાય છે એને ડાયટોમાઇટ તરીકે ઓળખી શકાય. ડાયટો ડાયટમ યુક્ત પૃથ્વી ડાયટોમેસિયસ અર્થ એવું નામ છે ઇંગ્લિશ અને કેસલગર બરાબર એવું પણ નામ જે છે ઓળખવામાં આવે મતલબ કે સજીવ જે છે આવા બધા ભેગા થાય દરિયાના પેટાળમાં મૃત્યુ પામે પછી એને દરિયાના પેટાળમાં એક પથ્થરો જે છે ચકમકિયા પથ્થરો જે છે એનો સમૂહ બની જાય. આવા જે વિસ્તાર હોય એને કહેવાય ડાયટોમેસિયસ અર્થ અથવા ડાયટમ પૃથ્વી. ડાયટમ્સ દરિયાના મુખ્ય ઉત્પાદકો છે બરાબર જે આગળના વર્ષમાં નીટમાં પૂછાયેલો પ્રશ્ન બહુ બેઠેલા નીચેનામાંથી કયા સજીવ જે છે એ દરિયાના મુખ્ય ઉત્પાદકો છે એમાં ઉદાહરણ તરીકે ડાયટમ્સ બેઠે બેઠી લાઈન પૂછાય છે. ઉપયોગો આજે ડાયટોમેસિયસ પૃથ્વી જે છે બરાબર એ પથ્થરોનો ઉપયોગ ક્યાં થાય તો કે ધ્વનિ રોધકતા અવાજ જે છે એને ઓછો કરવા માટે તેલ અને સિરપ અથવા તો જે ચાસણી હોય એનું ગાળણ કરવા માટે પથ્થરને ચમકાવવા માટે અને બોઇલરમાં ઉષ્મા રોધક તરીકે આ બધા એના ઉપયોગો છે. બીજો વિભાગ એની સરખામણીમાં ડાયનોફ્લેજલેટ. ડાયનોફ્લેજલેટમાં શબ્દ જે છે ડાય એનો મતલબ આવશે બે અને ફ્લેજેલા એનો મતલબ થાય કશા. અર્થ થશે બે કશા ધરાવતા જે છે સજીવો. ડાયનોફ્લેજલેટ નામ પ્રમાણ આપેલું છે. ઉદાહરણ ખાસ આપેલું છે એમાં પહેલું છે નોક્ટિલ્યુકા સમુદ્રીભૂત. સમુદ્રીભૂત એવો શબ્દ શું કામ આવ્યો કારણ કે રાત્રિ દરમિયાન ચમકે છે. રાત્રિ દરમિયાન ચમકતું હોય એટલે એક ભૂત જે છે એના જો અહેસાસ થાય પણ એક પ્રકારની ખરેખર એ સજીવ છે જે નોક્ટિલ્યુકા છે. સેરાટિયમ અને ગોનિયોલેક્સ. આ ગોનિયોલેક્સ એક જ ઉદાહરણ તમારે ટેક્સ્ટબુકમાં આપેલું છે જે લાલ રંગના છે અને સમુદ્રમાં લાલ રંગની ભરતી અને ઓઢ જે છે એના માટે જવાબદાર છે. એના વિશે ખાસ મુખ્યત્વે દરિયા અને પ્રકાશ સંશ્લેષી. કોષ દિવાલની બહારની સપાટી પર સેલ્યુલોઝની અક્કડ તકતી આવેલી હોય છે. બે કશા છે એમાં એક અનુપ્રસ્થ આડી હોય એક જે છે આયામ એટલે ઊભી હોય. નોક્ટિલ્યુકા જે છે એ રાત્રિ દરમિયાન ચમકે છે. ગોનિયોલેક્સ જેવા સજીવો ઝેર ઉત્પન્ન કરે છે અને એના લીધે માનવ અને દરિયા સજીવોમાં નુકસાન થાય છે. ખાસ કરીને માછલી જેવા પ્રાણીઓ જે છે ઝેરના લીધે પ્રતિઓડીમાં ભેગા થાય તો એ ઝેર ઉત્પન્ન કરે ટોક્સિન જેના લીધે દરિયા સજીવો બધા મૃત્યુ પામે. એના પછી ત્રીજું થશે યુગલિનોઇડ્સ.
ઉદાહરણ છે એક જ માત્ર યુગલીના વનસ્પતિ અને પ્રાણીઓને જોડતી કડી શું કામ બરાબર કારણ કે વનસ્પતિ પ્રાણી બેના ગુણધર્મો છે મોટા ભાગે સ્થગિત મીઠા પાણીમાં હાજર ખાસ યાદ રાખજો બીજા બધા સજીવો જે સરખામણીમાં મીઠા પાણીમાં જ માત્ર છે મતલબ દરિયામાં હોતી નથી એ પણ સ્થિર પાણી બરાબર એટલે કે ઝરણું ને નદી જે વહેતા પાણી હોય એમાં ના હોય પણ એ તળાવ સરોવર બરાબર જે સ્થિર પાણી હોય એમાં જોવા મળે કોષ દિવાલ હોતી નથી એના બદલે પ્રોટીન નું બનેલું આવરણ છાદી તરીકે જેને ઇંગ્લિશ જે છે એમાં નામ આપ્યું છે પેલિકલ પેલિકલ નામનું એક આવરણ જે છે એમાં આવેલું હોય જે એના દેહને વાળી શકે નરમ બનાવે છે બરાબર બે ભાગ આગળ કીધા પ્રમાણે જો પ્રકાશની હાજરી હોય ત્યારે પ્રકાશ લેશી છે સ્વયંપોષી છે બરાબર કોના જેવું તો કે વનસ્પતિ જેવું લક્ષણ જ્યારે પ્રકાશની ગેરહાજરી હોય ત્યારે એ ભક્ષણ કરે અન્ય સજીવોનું પરપોષી છે મતલબ પ્રાણી જેવું લક્ષણ તો વનસ્પતિ અને પ્રાણી બંને જેવા લક્ષણ ધરાવતા હોવાથી જે છે એને નામ આપ્યું વનસ્પતિ અને પ્રાણીની જોડતી કડી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની જેમ રંજક દ્રવ્યો બધા હાજર છે જે જે જટિલ વનસ્પતિ જે છે એમાં બધા રંજક દ્રવ્યો હોય ક્લોરોફિલ જેન્ટોફિલ એન્થ્રોસાઇન એવા જ બધા રંજક દ્રવ્યોમાં પણ જોવા મળે બે કશા છે એક ટૂંકી અને એક લાંબી કશા હાજર છે નેક્સ્ટ એના પછીનો વિભાગ છે સ્લાઇમ મોલ્ડ ઉપભોગી અથવા વિઘટક જે છે તરીકેની સૃષ્ટિ ગણી શકાય મૃતોપજીવી આદિ જીવો બરાબર જે મૃત ઘટકો હોય એના ઉપર પોષણ પર આધારિત અસત્ય કુટ ફૂગ ફૂગ જેવો ભાગ જે છે પણ એ ખોટી ફૂગ છે બરાબર વનસ્પતિના સડતા શાખા કે પર્ણો સાથે સડતા દ્રવ્યો જે છે ગળી જાય છે ફૂગનું પણ આ જ કામ છે વિઘટક જે છે ડીકમ્પોઝર છે એની જેમ પણ એના જીવ રિલેટેડ સજીવ છે વનસ્પતિની સડતી શાખા પર આધારિત અનુકૂળ સ્થિતિમાં તેઓ એકત્ર થઈને પ્લાઝ્મોડિયમ જેવું એક સ્વરૂપ નિર્માણ કરે ઉદાહરણ થશે પ્લાઝ્મોડિયમ જેમાં સજીવો બધા ભેગા મળીને પ્લાઝ્મોડિયમ જેવું સ્વરૂપ બનાવે જે વિકાસ પામી અને ઘણા બધા ફૂટ સુધી પણ લંબાઈ શકે પ્રતિકૂળ સ્થિતિ હોય ત્યારે ફળકાયનું નિર્માણ કરે ફળકાયનું નિર્માણ થાય જે ખૂબ જ પ્રતિકારક હોય અને વિપરીત સ્થિતિમાં પણ એ જીવિત રહી શકે અને એ ફળકાય વાળા ભાગમાંથી બીજાણુ નિર્માણ થાય એ બીજાણુ હવામાં હવા દ્વારા જે છે ફેલાય એના દ્વારા નવા સજીવનું નિર્માણ કરી શકે જો ખાસ એમાં અલગ અલગ ફૂગ જેવું લક્ષણ કયું છે સ્લાઇમ મોલ્ડમાં તેમાં ફળકાય આવેલું છે જે ફૂગમાં હોય વનસ્પતિ જેવું લક્ષણ હતું તેમાં બીજાણુ જે છે એની ફરતે એક દિવાલ આવેલું હોય સાચી દિવાલ હાજર છે અને પ્રાણી જેવું લક્ષણ કયું તો તેમાં પ્લાઝ્મોડિયમ જે બને સ્વરૂપ કોષનો અભાવ છે એટલે ફૂગ વનસ્પતિ પ્રાણી ત્રણેય જેવા એમાં લક્ષણ જે છે લીધેલા છે એટલે સ્લાઇમ મોલ્ડ વાળા ભાગને કઈ સૃષ્ટિ જે છે એમાં લેવું એ થોડું અઘરું છે ઉદાહરણ ટેક્સ બુક આપેલું નથી એમાં લીધેલું છે ઉદાહરણ ફાઇસર એના પછી લાસ્ટ વિભાગ જે છે એ છે પ્રજીવો પ્રોટોજીવો બધા પ્રજીવો જે છે એ વિષમ પોષી અને ભક્ષકો કે પરોપજીવી છે મતલબ કોઈ પણ પ્રજીવ જે છે સ્વયં પોષી નથી તેઓ પ્રાણીઓના આદિ સંબંધી જે છે પ્રિમિટિવ્સ તરીકે ઓળખાય છે પ્રાણીઓ સાથે સંકળાયેલા છે અમીબા સમ જે છે પ્રોટોજીવો ચાર પ્રકાર છે એમાં પહેલું બરાબર જેમાં અમીબા જેવો પ્રકાર શું છે એમાં ખાસ યાદ રાખવાનું છે ઉદાહરણ અમીબા અને ખાસ એમાં જે ખોટા પગ જે છે એની હાજરીમાં જોવા મળે ઉદાહરણ એન્ટામીબા એન્ટામીબા ઇસ્ટોલાઇટિકા એવું ઉદાહરણ આપી શકાય બીજો પ્રકાર કશાધારી બહુ સિમ્પલ પરોપજીવી મુક્તજીવી અને ખાસ એમાં ખાલી કશા હાજર હોય છે ઊંઘવાની બીમારી સ્લીપિંગ સિકનેસ માટે જવાબદાર ઉદાહરણ થશે ટ્રાઇપેનોસોમા એના પછી થશે પક્ષમધારી બરાબર જલદ છે અને એમાં પક્ષમોની હાજરી છે પક્ષીની હાજર હોય એટલે સ્વાભાવિક છે એમાં સક્રિય હલનચલન જે છે કરતા સજીવો છે ખાસ એના અન્ન માર્ગ જે છે એના પોલાણમાં થી એ ઘટક જે છે બહાર નીકળી શકે અન્ન માર્ગ આખો બહાર કાઢી શકે પ્રકારનું સજીવ છે એ રીતે પક્ષમો જે છે એ હલેસાને કારણે પાણી પ્રવાહ સાથે ખોરાક પણ અન્ન માર્ગના પોલાણમાંથી પસાર થાય છે ઉદાહરણ તરીકે પેરામિશ ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે લાસ્ટ જે પાર્ટ જે છે પ્રજીવોનો એ થશે બીજાણુધારી પ્રોટોજુઆ જેમાં વિવિધ સજીવોનો એક સમૂહ છે જે એના જીવનચક્રના ચોક્કસ સ્ટેજ જે છે એમાં એક બીજાણુ નિર્માણ કરે બરાબર અને એ બીજાણુમાં ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ મેલેરિયા માટે જવાબદાર ત્રણ પ્રકાર છે આગળ તમે ભણી ગયા છો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ પ્લાઝ્મોડિયમ મેલેરિયા અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ બરાબર એમાં ફાલ્સીપેરમ સૌથી ગંભીર એટલે માનવ રુધિરમાં પરોપજીવી તરીકે દાખલ થાય રક્તકણમાં રહેનાર છે એટલે અહીં વિભાગ થશે સૌથી પહેલું આપણે જોયું મોનેરા સૃષ્ટિ પછી એવું પ્રોટિસ્ટા અને એના પછી નેક્સ્ટ આવશે હવે સૃષ્ટિ ફૂગ
સૌથી પહેલા સામાન્ય માહિતી, ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે પી એ માઇકેલી, અને માઇકેલી પરથી શબ્દ આવ્યો છે માઇકોલોજી, ફૂગનો અભ્યાસ જે છે બરાબર એની સાથે સંકળાયેલી શાખા, નામ છે માઇકોલોજી. ઉદાહરણ આપેલા છે બિલાડીનો ટોપ એટલે કે ટોડસ્ટૂલ, એક કોષી ફૂગમાં યીસ્ટ બ્રેડ જેવનો દારૂ બનાવવા માટે ઉપયોગી, પક્ષીનિયા ફૂગ જે છે ઘઉંમાં ગેરુ રોગ જે છે રસ્ટ માટે જવાબદાર, પેનિસિલિયમ એક પ્રકારની પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એમાંથી પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક મેળવી શકાય, હુંફાળીને ભેજવાળી જગ્યા પર વધારે પ્રમાણમાં જોવા મળે. નેક્સ્ટ, યીસ્ટ સિવાયની તમામ ફૂગ તંતુમય છે. નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો 2018. ઈસ્ટ સિવાય ની, એમાં એમાં આપેલું હતું કે ઈસ્ટ જે છે એ તંતુમય ફૂગ છે, બરાબર તે વાક્ય ખોટું હતું. ઈસ્ટ એક જ જે છે એક કોષી ફૂગ છે, બાકીની બધી જે છે તંતુમય ફૂગ છે. કેવી રીતના તંતુ હોય છે જો, તો એમાં આપેલું છે કવક તંતુ, પડદામય અને બીજું જે છે પડદાવિહીન. કવક તંતુ હોય, તંતુ આવી રીતે બે પ્રકારના હોય, એક પ્રકાર જે છે એમાં આવી રીતના વચ્ચે પડદા હોય, પડદા જે છે એમાં આ જે ભાગ જે છે એ થશે પડદા, તો થશે પડદામય. એટલે સ્વાભાવિક છે કે એમાં એક એક પડદા જે છે વચ્ચે હોવાના લીધે એમાં કોષો વચ્ચે કોષ કેન્દ્ર એક હોય એટલે એક કોષ કેન્દ્રીય એ થશે પડદામય, જ્યારે બીજો પ્રકાર સામેની બાજુ વચ્ચે પડદા જેવો ભાગ નથી, કોષ કેન્દ્ર બધા જે છે એકબીજા સાથે ભેગા હોય એવું લાગે એટલે એ થશે પડદા વિહીન, જેમાં વચ્ચે કોઈ પડદા નથી, નહીં થશે બહુ કોષ કેન્દ્રીય, જેમાં તંતુની વચ્ચે કોષ કેન્દ્ર જે છે એ ઘણા બધા આવેલા હોય એટલે આગળની સરખામણીમાં એ જે છે એ બહુ કોષ કેન્દ્રિત થશે. બરાબર, આવા તંતુ જે છે એનાથી બનતી એક જાળા જેવી રચના, એના એને કહેવાય કવક અથવા તો માયસેલિયમ. ઘણા બધા જે છે તંતુ ભેગા મળે એને એક જાળા જેવી રચના બનાવે. એના પછી અગત્યનો ભાગ કોષ દિવાલ, ફૂગ જે છે એની કોષ દિવાલ જે છે એમાં આવશે કાઇટિન પ્લસ પોલીસેકેરાઇડ, એટલે એનું નામ છે ફંગસ સેલ્યુલોઝ. ખાસ યાદ રાખજો, વનસ્પતિ જે છે એની કોષ દિવાલમાં માત્ર સેલ્યુલોઝ હોય, જ્યારે ફૂગ જે છે એમાં ફંગસ સેલ્યુલોઝ અથવા કાઇટિન પ્લસ પોલીસેકેરાઇડ. પોષણમાં વિવિધતા જોવા મળે, મોટાભાગે વિષમ પોષી, પ્રકાર તરીકે મૃતોપજીવી, મૃત જે છે કટકો પર આધાર રાખે, પરોપજીવી અને સહજીવી. સહજીવીમાં બે ઉદાહરણ છે ખાસ કરીને યાદ રાખજો, બરાબર, જેમ કે સૌથી પહેલું છે લીલ અને ફૂગ બંનેનું મિશ્રણ લાઇકન તરીકે ઓળખાય, અને મૂળ વનસ્પતિના મૂળતંત્ર અને ફૂગ વચ્ચેનું સહજીવની થશે કવક મૂળ અથવા તો માઇકોરાઇ છે. પ્રજનનમાં ખાસ ઇમ્પોર્ટન્ટ અને એમાં વિવિધતા વધારે છે, ફૂગ જે છે એના બધા વિભાગ આના આધારે પડેલા છે. તો પ્રજનનના મુખ્ય બે પ્રકાર, આમ ગણીએ તો ત્રણ પ્રકાર ટોટલ થશે. પહેલો પ્રકાર જે છે એ થશે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન જે છે મતલબ થશે અવખંડન, ભાજન અને કલિકા સર્જન. એ ફૂગના શરીરના ટુકડા જે છે થઈ અને એમાંથી તે નવા સજીવ નિર્માણ થાય, તે થશે વાનસ્પતિક પ્રજનન. બીજો પ્રકાર જે છે એ થશે અલિંગી પ્રજનન. કણી બીજાણુ અને ચલ બીજાણુ, કણી બીજાણુ એટલે કોનિડિયોસ્પોર અને જ્યુસ્પોર, આ બે પ્રકારના બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થશે. અને ત્રીજો પ્રકાર છે લિંગી પ્રજનન, બરાબર, જે અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ, ઇંગ્લિશ નામે પણ સાથે યાદ રાખજો, ઓસ્પોર, આસ્કોસ્પોર અને બેસિડોસ્પોર નામના ત્રણ બીજાણુ જે છે નિર્માણ કરશે. અલગ અલગ પ્રકારના બીજાણુ છે, એમાં ખાસ યાદ રાખજો કણી બીજાણુ અને ચલ બીજાણુ અલિંગી માટે વપરાય, અને અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ લિંગી પ્રજનન સાથે સંકળાયેલ બીજાણુ. આ બધા બીજાણુનું નિર્માણ કરવા માટે એમાં આવેલી રચના એ છે ફળકાય. ફળકાય નામની રચના હોય એમાંથી એમાં બીજાણુનું નિર્માણ થતું હોય. જોઈએ કે જો ફૂગમાં લિંગી પ્રજનનના તબક્કા, ફૂગમાં લિંગી પ્રજનન જે છે કઈ રીતે થાય, એમાં પહેલું સ્ટેજ જે છે એ થશે જીવરસ સંયુગ્મ, એટલે કે બે જન્યુના અથવા તો બે જન્યુ ધરાવતા કોષો જે છે એના જીવરસ જોડાય. દર્શાવે જો બે કવક તંતુ લઈ શકીએ અથવા બે દેહી કોષો પણ લઈ શકે, બે દેહી કોષો જે છે એમાં પણ આવું લિંગી પ્રજનન અંગમાં જોવા મળે. બે કવક તંતુ એની અંદર જે છે આ ભાગ દર્શાવેલા છે, ભાગની અંદર એક એક જે છે જન્યુમાં કોષ કેન્દ્ર દર્શાવેલા છે, એમાંના બંને જે છે એકબીજા સાથે જોડાય. આ જોડાવાની પ્રક્રિયા એ થશે જીવરસ સંયુગ્મન, મતલબ કે બે કોષો આવી રીતે
બંને ભાગ જે છે અલગ અલગ છે, બંને એકબીજા સાથે જોડાય. જોડાવાની પ્રક્રિયા એ થશે જીવરસ સંયુગ્મન. જીવરસ સંયુગ્મન થવાથી એક જ કોષ જે છે એમાં બે કોષ કેન્દ્રનું નિર્માણ થાય, એટલે એને કહેવાય દ્વિકોષ કેન્દ્રી સ્થિતિ. પહેલા શું હતું, જો કે બંને કોષો સ્વતંત્ર અલગ હતા, એમાં બેમાં એક એક કોષ કેન્દ્ર. હવે બંને જોડાઈ જાય એટલે બેના જીવરસ ભેગા થયા, કોષ કેન્દ્ર જે જુદા છે. કોષ કેન્દ્ર જુદા હોય અને જીવરસ જોડાઈ જાય, સ્થિતિ એટલે વચ્ચેનું સ્ટેજ છે, એને શું કહેવાય મધ્યવર્તી સ્થિતિ. મધ્યવર્તી સ્થિતિ નામ થશે દ્વિકોષ કેન્દ્રી સ્થિતિ. બરાબર, એટલે આમાં દ્વિકોષ કેન્દ્રી તબક્કો તરીકે ઓળખવામાં આવ્યું. બંનેના કોષ કેન્દ્ર જે છે પછીનો તબક્કો થશે જો કોષ કેન્દ્ર સંયુગ્મન, મતલબ કે બેના કોષ કેન્દ્ર હવે જોડાશે, કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાઈ જાય. બરાબર, એક જ કોષમાં બે કોષ કેન્દ્ર બે સાથે જોડાઈ જાય અને બે કોષ કેન્દ્ર જોડાઈ જાય એટલે આ બંને અવસ્થા જે છે જે એન હતી, બરાબર, એ નિર્માણ થઈ ટુ એન. જે કોષ કેન્દ્ર જે છે એ જોડાય એટલે આ ટુ એન અવસ્થામાંથી ત્રીજો તબક્કો થશે અર્ધીકરણ. ટુ એન નું આગળ આવી ગયું પ્રમાણે અર્ધીકરણ થાય, એટલે અર્ધીકરણ થવાથી એન એન જે છે એવા ટોટલ ચાર જે છે એકકીય બીજાણુ નું નિર્માણ થશે. ટોટલ ચાર એકકીય બીજાણુ નિર્માણ થશે ટૂંકમાં. એટલે ટોટલ જે છે આ ત્રણ સ્ટેપ, બરાબર, સૌથી પહેલો ભાગ જે છે પહેલો સ્ટેપ એ થશે જીવરસ સંયુગ્મન, બીજું સ્ટેપ જે છે એ થશે કોષ કેન્દ્ર સંયુગ્મન અને ત્રીજું સ્ટેપ જે છે એ થશે અર્ધીકરણ. આ જે લિંગી પ્રજનનના ટોટલ ત્રણ તબક્કા મધ્યવર્તી તબક્કો ઉદ્દીપકોષ કેન્દ્રી જોવા મળે, એટલે આજે દર્શાવેલું છે ને કે મધ્યવર્તી સ્થિતિ જે છે જોવા મળે શેમાં જોવા મળે, તો ખાસ આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ આ બંને જે છે એ ફૂગમાં મધ્યવર્તી ઉદ્દીપકોષ કેન્દ્રી સ્થિતિ જોવા મળે. હવે એના પ્રકારો ફૂગ જે છે એમાં શેના આધારે, તો કવક જાળ કેવી છે, બીજાણુ નિર્માણ જે છે કેવા પ્રકારનો છે, ફળ કઈ કેવા પ્રકારનો છે એના આધારે ટોટલ જે છે આમાં ચાર વિભાગ વહેંચેલા છે, ફાઇકોમાયસેટિસ, આસ્કોમાયસેટિસ, બેસિડિયોમાયસેટિસ અને યુટેરોમાયસેટિસ. એમાં એક એક જોઈએ. જો ખાસ ચારે ચાર જે છે એને સરખામણીમાં કમ્પેરની આધારે યાદ રાખવાનું કે ચારે ચારમાં તફાવત શું છે. સૌથી પહેલું જુઓ ફાઇકોમાયસેટિસ, બીજું નામ છે આલ્ગલ ફંગાઈ, લીલ ફૂગ, લીલમય ફૂગ, બરાબર, લીલ ફૂગ જે છે એવું એમાં આવ્યું છે. જલજ નિવાસનમાં જોવા મળે ભીના ભેજવાળા સડતા લાકડા પર અને અવિકલ્પી પરોપજીવી, બરાબર, એને ફરજિયાત બીજા કોઈ સજીવ જે છે સાથે વિકલ્પી તરીકે ઉપડે એમ, મતલબ કે લીલ સાથે જોડાયેલ ફૂગ. શું કામ આવું, કારણ કે લીલમાંથી એને ફૂગ જે છે એમાં પોષણ મળશે, ખોરાક જે છે એ મેળવવા માટે એને બીજા ઉપર આધારિત રહેવું પડે, એને કહેવાય અવિકલ્પી પરોપજીવી. કવક જાળ પડદા વિહીન અને બહુ કોષ કેન્દ્રીય, બરાબર, એકમાત્ર જે છે પ્રકાર છે ફાઇકોમાયસેટિસ જેમાં માત્ર કવક જાળ પડદા વિહીન હોય, બાકીની બધી જે છે એમાં પડદા યુક્ત આવશે, યાદ રાખજો. અને પડદા વિહીન હોય એટલે આગળ કીધું પ્રમાણે બહુ કોષ કેન્દ્રીય હોય, કારણ કે વચ્ચેના ભાગમાં કોઈ પડદા નથી એટલે કોષ કેન્દ્ર જે છે એની સંખ્યા એક કરતા વધી જાય. અલિંગી પ્રજનન ચલિત કે અચલિત બીજાણુ જે છે એના દ્વારા થાય છે. બીજાણુ ધાની જે છે એમાંથી અંતર્ગત બીજાણુનું નિર્માણ થાય, મતલબ આવી રીતના કોઈ બીજાણુ ધાની હોય, બરાબર, આ બીજાણુ ધાની જેવી રચના છે એમાં બીજાણુ જે છે એનું નિર્માણ અંદરની બાજુ થશે, તો એને કહેવાય અંતરજાત બીજાણુ. આ થશે બીજાણુ ધાની. લિંગી પ્રજનન બે જન્યુના જોડાણથી, બરાબર, જન્યુ જોડાણ થાય એટલે એમાંથી ફલિતાંડ બને અને જન્યુ જે છે આ બંને સમાન હોય તો સમજન્યુ, જુદા જુદા હોય તો વિષમ જન્યુ, અથવા તો અંડી જન્યુ, બેમાંથી કોઈ પણ પ્રકારનું જન્યુ હોઈ શકે. ઉદાહરણ યાદ રાખવાના ખાસ બધાને ઇમ્પોર્ટન્ટ જે છે કયા પ્રકારમાં કયા ઉદાહરણ, તેમાં પહેલો આવશે મ્યુકર, રાઇઝોફસ, આલ્બ્યુગો, રાઇટ પર થતી પરોપજીવી ફૂગ. બરાબર, આલ્બ્યુગો જે છે કયા પ્રકારની ફૂગ જે છે, તો આમાં આવશે ફાઇકોમાયસેટિસ. બીજો પ્રકાર આસ્કોમાયસેટિસ સેક ફંગાઈ અથવા તો કોથળીમય ફૂગ, બરાબર, એમાં કોથળી જેવી રચના જે છે ફળ ધાની જે છે એમાં નિર્માણ થાય છે, કોથળી એવી રચના ધરાવે.
ઉદાહરણ આપેલા છે, સૌથી પહેલા બહુકોષી તરીકે પેનિસિલિયમ અને એકકોષી તરીકે યીસ્ટ અથવા તો સેકરોમાઇસિસ, બરાબર, જેમાંથી મોટાભાગે બ્રીડિંગ જે છે બધો બિઝનેસ થાય છે, ફર્મેન્ટેશન, દારૂ, બિયર બનાવવાની પ્રક્રિયા. મૃતોપજીવી વિઘટકો પરોપજીવી કે છાણ પક્ષીઓ છે, ખાસ યાદ રાખજો, છાણ ઉપર નબતા જે છે સજીવો, ફૂગ તરીકે. કવકજાળ શાખિત અને પડદાયુક્ત, એટલે એકમાત્ર જે છે આ ગળાવી પ્રમાણે ફાયકોમાઇસિટી એક જ જે છે એ છે પડદાવિહીન, બરાબર, બાકીની બધી જે છે આવશે પડદાયુક્ત. એના પછી પ્રકાર જે છે એમાં પહેલો હોય છે અલિંગી બીજાણુ, આગળ પણ આવી ગયું છે. અલિંગી બીજાણુ જે છે એમાં હોય કણી બીજાણુ, બરાબર, એનો મતલબ થશે કોનિડિયા. કણી બીજાણુ જે છે એક પ્રકારના અચલ બીજાણુ તરીકે પણ ઓળખી શકાય. શેમાંથી નિર્માણ થાય? કણી બીજાણુ ધાની ધર, મતલબ એનું ઇંગ્લિશ નામ થશે કોનિડિયો ફોર. આ કોનિડિયો ફોર જે છે, બરાબર, એક પ્રકારના સમજી લો આ ભાગ જે છે એ છે કણી બીજાણુ ધાની ધર. આ કણી બીજાણુ ધાની ધર પર બહિર્જાત રીતે, બહિર્જાત મતલબ બહારની બાજુ જે છે બીજાણુનું નિર્માણ થાય. આ જે બીજાણુ નિર્માણ થાય કયા કહેવાય? કણી બીજાણુ, અથવા તો આ જે ભાગ જે છે એમાં ઉદાહરણ તરીકે આવી રીતના એકતા નિયો ભાગ જે છે એના ઉપર બીજાણુ નિર્માણ થતા, બરાબર, તો એને પણ કણી બીજાણુ કહી શકાય. કણી બીજાણુ શું થશે? તો એક પ્રકારના અચલ બીજાણુ છે, એમાં કશા હોતી નથી. જ્યારે એની સરખામણીમાં લિંગી બીજાણુ જુઓ, નામ છે ધાની બીજાણુ, આસ્કોસ્પોર, ફળધાનિકાયમાંથી, ફળધાનિકાયનું ઇંગ્લિશ નામ એ પૂછે આસ્કોકાર્પ, અને એ અંતરજાત રીતે નિર્માણ થાય. એટલે યાદ રાખવાનું છે કે એમાં અલિંગી બીજાણુનું નિર્માણ બહિર્જાત રીતે થાય છે, લિંગી બીજાણુ જે છે નિર્માણ અંતરજાત રીતે થાય છે, બંનેમાં તફાવત. ખાસ જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા જે છે એ ખૂબ ઉપયોગી છે. લાઈન આપેલું છે અમે, કાળા રંગ મોરેલ્સ અને પીળા રંગ બફલ્સ જે છે ખાવા લાયક ફૂગ છે. નીટમાં 11 વર્ષે પૂછાય કે, બરાબર, કે એમાં ખાવા લાયક ફૂગ કઈ છે? એમાં મોરેલ્સ અને ટ્રફલ્સ એવું નામ આપેલું હતું, બરાબર, મોરેલ્સ અને બફલ્સ જે છે એને એમ ટ્રફલ શબ્દ આપેલો હતો. એમાં લસ્ટ્રીય નીટમાં પૂછે ખાવા લાયક ફૂગ છે. ઉદાહરણ ખાસ એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા, ઉદાહરણ યાદ રાખવા. એના પછી નેક્સ્ટ છે બેસિડિયો માયસેટિસ, ક્લબ ફૂગ, બરાબર, ક્લબ ફૂગ તરીકે જાણીતા. આગળ આવ્યું હતું સેક ફૂગ, એવી રીતે આનું નામ થશે ક્લબ ફૂગ. ઉદાહરણ આપેલા છે પેલા, ઉદાહરણ તરીકે મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફ બોલ તરીકે જાણીતી છે. લાકડા જે છે એમાં વનસ્પતિ દેહ જે છે એમાં ઝાડના થડ બધા જે છે એમાં પરોપજીવી તરીકે રહી શકે. ઉદાહરણ તરીકે આવા ઉદાહરણ અંગારીઓ અને ગેરબ્રસ્ટ અને સ્મટ, બરાબર, બંને ઇંગ્લિશ નામ છે. કવકજાળ આગળ આવી ગયું પ્રમાણે શાખિત અને પડદાયુક્ત. અલિંગી બીજાણુ સામાન્ય રીતે ગેરહાજર, ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, આમાં અલિંગી બીજાણુ હોતા નથી. પણ અલિંગી પ્રજનન થાય, અલિંગી પ્રજનન કઈ રીતે? અલિંગી પ્રજનનનો એક પ્રકાર ગણી શકાય છે વાનસ્પતિક પ્રજનન, એમાં અવખંડન સ્વરૂપે એમાં પ્રજનન જોવા મળે, પણ કોઈ બીજાણુ જે છે અલિંગી હોતા નથી. બીજો પ્રકાર એમાં થશે લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનમાં લિંગી અંગો ગેરહાજર, પરંતુ ખાસ યાદ રાખજો લિંગી અંગો જે છે ગેરહાજર છે, તો એમ છતાં એમાં લિંગી પ્રજનન થાય કઈ રીતે? તો કે એમાં બે દૈહિક કોષો, એ સોમેટિક કોષો, એના વચ્ચે જીવરસ સંયુગ્મન થાય. તો આ દૈહિક કોષો દર્શાવ્યા છે એક એક કોષ કેન્દ્ર વાળા, એમાં દ્વિકોષ કેન્દ્રી રચના બને, બે કોષોના જીવરસ જોડાઈ જાય, એક કોષમાં બે કોષ કેન્દ્ર બની જશે, એ જીવરસ સંયુગ્મન તરીકે ઓળખાય. આવા જોડાયેલા ભાગ જે છે પ્રકણી બીજાણુ ધાનીનું નિર્માણ કરે છે, કહેવાય બેસિડિયમ. બેસિડિયમમાં કોષ કેન્દ્ર સંયુગ્મન થાય, બે કોષ કેન્દ્ર જોડાઈ જશે, બરાબર, એનું અર્ધિકણ થાય, અર્ધિકણમાં 2N માંથી N જે છે એનું નિર્માણ થશે, જે પ્રકણી બીજાણુ બેસિડિયો સ્પોર તરીકે ઓળખાય, જે ફરીથી બહિર્જાત રીતે નિર્માણ થાય છે, બરાબર. ઉદાહરણ તરીકે મશરૂમ અથવા એગેરિક્સ, યુસ્ટિલાગો, આ ખાસ યાદ રાખજો. પક્ષીની આ જે છે ગેરુ રોગ માટે જવાબદાર છે, અંગારીઓ જે છે એના માટે યુસ્ટિલાગો નામની ફૂગ, બરાબર, એ કયા પ્રકારની છે? તેમાં પ્રકાર આવશે બેસિડિયો માયસેટિસ. લાસ્ટ છે યુટેરોમાયસેટિસ, અપૂર્ણ ફૂગ. શું કામ અપૂર્ણ ફૂગ? કારણ કે આ ફૂગ જે છે એમાં માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાણા છે, બરાબર, અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાણા છે, મતલબ કે એમાં કોઈ લિંગી પ્રજનન વાળો ભાગ જે છે એ ઓળખાયેલો નથી. લિંગી તબક્કા
विषय कोई माहिती नथी। ત્યારે લિંગી પ્રજનનના તબક્કામાં ઓળખાઈ જાય તો એને પછી ચોક્કસ ગ્રુપમાં મૂકી દેવામાં આવે। અલિંગી પ્રજનન જોવા મળે છે કયા સ્વરૂપે, તો યાદ રાખજો એકમાત્ર કણી બીજાણુ કોનીડિયા દ્વારામાં લિંગી અલિંગી પ્રજનન જોવા મળે। કવકજાળ આગળની જેમ જ શાખિત અને ફળદાયી। પોષણ ખાસ કરીને મૃતોપજીવી કે પરોપજીવી તથા મોટા ભાગના બધા વિઘટકો તરીકે વર્તે છે। ખાસ ઉપયોગ જે છે એમાં ખનીજોના સક્રિયકરણમાં ઉપયોગી થતો એક ફૂગનો વિભાગ પછી ડ્યુટેરોમાયસેટિસ, ઉદાહરણ ઓલ્ટરનેરિયા, કોલિટોટ્રાયકમ અને ટ્રાયકોડમ, ત્રણ જે છે ફૂગ એ થશે ડ્યુટેરોમાયસેટિસ। જો એના પછી નેક્સ્ટ આવે છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, પણ આ બંને ચેપ્ટર આપણે આગળ જે છે ડિટેલમાં ભણવાના છે, આમાં ટૂંકમાં માહિતી આપેલી છે। જો બધા જ સુકોષ કેન્દ્રીય હરિદ્રવ્ય ધરાવતા સજીવો, વિષમપોષી વનસ્પતિઓ પણ છે, મતલબ કે બધી જ વનસ્પતિ સ્વયંપોષી હોય એવું જરૂરી નથી, જેમ કે અમુક કીટભક્ષી પણ હોય, કીટભક્ષી પણ હોય તો કે જે કીટકોમાંથી નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો, નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો મેળવે, નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય જે છે એમાંથી એમિનો એસિડનું નિર્માણ થાય અને એમિનો એસિડમાંથી એ પ્રોટીનનું નિર્માણ કરે, બરાબર છે। પ્રોટીન નિર્માણ કરવા માટે એને કીટકો જે છે એમાંથી પોતાનો ખોરાક મેળવે, ઉદાહરણ તરીકે અર્કજવર, બ્લેડર વોર્ટ અને વિનસનો મક્ષીપાસ, વિનસ ફ્લાઈ ટ્રેપ, આ બે ઉદાહરણ યાદ રાખવાના છે કે જે સ્વયંપોષી વનસ્પતિ નથી, બરાબર। એવી રીતે પરોપજીવી વનસ્પતિ તરીકે અમરેલ જે બીજા બધા વનસ્પતિ હોય એના થડ પર વીંટળાયેલી હોય, બરાબર। એના પછી કોષ દિવાલ, તો આ વનસ્પતિ જે છે બધામાં એમાં કોષ દિવાલ બનેલી હોય સેલ્યુલોઝની, અને આપણે એ પ્રમાણે વિસ્તૃત માહિતી આપણે આગળના ચેપ્ટરમાં ભણવાની, બરાબર। નેક્સ્ટ આવે છે આપણે પછી પ્રાણી સૃષ્ટિ, એટલે એ પણ લખેલું નથી કારણ કે આપણે પ્રાણી સૃષ્ટિ આખો જે છે એનિમલ કિંગડમ અલગથી ચેપ્ટર ભણવાનું છે। ખાસ હવે અગત્યનો ટોપિક જે છે સ્ટાર્ટ થાય છે એ છે વાયરસ, વિરોઇડ, પ્રિયોન્સ, આ ત્રણેય એ અકોષીય સજીવો છે, અને ચોથું છે લાઇકેન જેનો સમાવેશ વીટેકરની પાંચ સૃષ્ટિમાં થતો નથી, ખાસ યાદ રાખજો। એટલે ક્વેશ્ચન કઈ રીતે પૂછાય, નીચેનામાંથી કયું વીટેકરના વર્ગીકરણ પ્રમાણે અપવાદ છે, તેમાં જે છે આ ચારે ચાર નામ આવશે, વાયરસ, વિરોઇડ અને પ્રાયન્સ એ અકોષીય સ્વરૂપ છે, એમાં કોઈ કોષીય રચના નથી, અને લાઇકેન જે એક સહજીવી સ્વરૂપ છે એ પણ વીટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં એનો કઈ સમાવેશ નથી કરે, બરાબર। હવે એમાં એક એક જોઈએ, એમાં સૌથી પહેલો અગત્યનો જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ છે વાયરસ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી વારંવાર ક્વેશ્ચન રિપીટ થાય છે। વાયરસ જે છે એમાં સૌથી પહેલું સજીવ અને નિર્જીવને જોડતી કડી, બરાબર, સજીવ પણ નથી અને નિર્જીવ પણ નથી, બંને જે છે એ જોડતી કડી। કોષની બહારની બાજુ પ્રોટીનનું સ્ફટિકમય આવરણ આવેલું છે અને એ અકોષીય સ્વરૂપ છે, એમાં કોઈ કોષીય આયોજન નથી। યજમાન કોષને ચેપ લગાડે છે, એમાં સ્વયંજનન કરે છે અને પછી યજમાનને મારી નાખે છે। શબ્દ લુઈ પાશ્વર સૌથી પહેલા આગળ આવી ગયું છે, જેનો વાયરસનો અર્થ આપ્યો હતો એક ઝેર અથવા તો વિષ જે છે રસાયણ। એના પછી નેક્સ્ટ આવે છે દિમિત્રી ઇવાનોસ્કી નામના એક સાયન્ટિસ્ટ જે છે એણે તમાકુમાં કિર્મી રોગ થવા માટે જવાબદાર રોગકારક તરીકે જે છે વાયરસને ગણાવ્યો। બીજું કે બેક્ટેરિયાથી પણ કદમાં નાના છે, એટલે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર હોય એમાંથી પણ એ પસાર થઈ શકે। એના પછી એક સાયન્ટિસ્ટ છે એમ ડબલ્યુ બેઝેરિનેક જે છે એણે કીધું કે તમાકુમાં ચેપ લગાડનાર રસાયણ જે છે એક જીવંત રસાયણ છે, ચેપકારક જીવંત રસાયણ કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ, બરાબર, નીટમાં પૂછાયું, બરાબર, કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ જે છે એ શું છે, તો કે એક પ્રકારનું એક જીવંત રસાયણ છે, એક રસાયણિક કે જે જીવંત છે બીજા સજીવમાં દાખલ થઈ અને પોતાની અસર દર્શાવે છે, વાયરસ છે, બરાબર। એના પછી ડબલ્યુ એમ સ્ટેનલી જે છે એને એવું કીધું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય, ના જે સ્ફટિકમય બનાવનાર ઘટક જે છે એ પ્રોટીન આવરણ હાજર છે। ચોક્કસ યજમાન કોષની બહારની બાજુ નિષ્ક્રિય હોય છે, જ્યાં સુધી વાયરસ જે છે કોઈ સજીવ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી નિષ્ક્રિય હોય, જેવો યજમાન કોષમાં દાખલ થઈ જાય, બરાબર, એટલે પોતે એક સક્રિય સજીવ તરીકે વર્તે। ખાસ વાયરસ અવિકલ્પી પરોપજીવી છે, મતલબ વાયરસ જે છે એનો મતલબ શું થાય, ક્યારે વાયરસનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી, સ્વતંત્ર રીતે અસ્તિત્વ નથી, મતલબ સક્રિય સ્વરૂપે ક્યારેય સ્વતંત્ર રીતે સક્રિય થઈ શકે નહીં,
એને હંમેશા માટે એને બીજા કોઈ યજમાન અથવા હોસ્ટ જે છે કોચની જરૂર પડે. એના પછી બીજું, વાયરસ જે છે એમાં જનીનદ્રવ્ય તરીકે ડીએનએ આવેલો હોય અથવા આરએનએ આવેલો હોય, પણ એક સાથે બંને ક્યારેય ના હોય. યાદ રાખજો, કોઈ પણ વાયરસ હોય એમાં કાં માત્ર ડીએનએ હશે કાં માત્ર આરએનએ હશે, બંને એક સાથે ક્યારેય આવેલા ન હોય. એટલે એના પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંધારણ. તો વાયરસ જે છે એનું બંધારણીય ઘટક થશે ન્યુક્લિયો પ્રોટીન. બે શબ્દ છે એમાં, એક છે ન્યુક્લિક એસિડ, બીજું છે પ્રોટીન. ન્યુક્લિક એસિડ તમે જાણો એમાં બે પ્રકાર હોય, એક છે ડીએનએ અને આરએનએ. એમાં જો ડીએનએ આરએનએ પ્રકાર, તો એસએસ આરએનએ સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ બરાબર ભાગ જે છે એમાં એસએસ આરએનએ નો મતલબ શું થશે, સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ, એસએસ ડીએનએ સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ, એની સરખામણીમાં ડીએસ આરએનએ ડબલ સ્ટેન્ડર્ડ બરાબર, જેમાં બે સ્ટેન્ડ જે છે આવેલા હોય આવી રીતે, જ્યારે ડીએસ ડીએનએ એકબીજા સાથે આ રીતે કુંતલાકાર વિકળાયેલા છે. આકૃતિ બરાબર જોઈ લઈએ. ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ અને ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ જે છે એમાં માત્ર આ તફાવત છે. ફરીથી જોઈએ, ડીએનએ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ એટલે આવી રચના થશે. એટલે આવા ડીએનએ આરએનએ જે છે કયા પ્રકારના વાયરસના બંધારણમાં જનીનદ્રવ્ય તરીકે હોય, તો જો આ ખાસ યાદ રાખવાનું છે, સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ જેમાં હોય જે વનસ્પતિની અંદર જે વાયરસ દાખલ થાય ઇન્ડાયરેક્ટલી બરાબર, એવું થાય કે જેમાં સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ આવેલું હોય. ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ પ્રાણી જે છે જીવની વાયરસ હોય એમાં આવેલું હોય. એવી જ રીતે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ જે પ્રાણી અને બેક્ટેરિયોફેજ અથવા ફેજ વાયરસ તરીકે ઓળખે છે એનું જનીનદ્રવ્ય તરીકે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ માં આવેલું હોય. બીજો ભાગ છે એનો બંધારણ ભાગ જે છે પ્રોટીન બહારનું આવરણ કેપ્સિડ તરીકે વર્તે. કોઈ પણ વાયરસ જે છે બરાબર, વાયરસના બંધારણ જે છે એમાં અંદરની બાજુ આવેલું હોય ન્યુક્લિક એસિડ અને એની બહારની બાજુ બીજો કલર રાખીને દર્શાવે. તો અંદરનો ભાગ જે છે એ થશે આ રીતે દર્શાવી શકાય. એમાં જે બહારનો ભાગ જે છે એ થશે પ્રોટીન, અંદરનો ભાગ જે છે એ થશે એનું આરએનએ અથવા તો ડીએનએ. આ જે વાયરસ જે છે એનું બંધારણીય ઘટક પ્રોટીન વાળો ભાગ જે છે એને આપણે ઓળખીએ છીએ કેપ્સિડ તરીકે. અને કેપ્સિડ જે છે નાના નાના એકમોનું બનેલું હોય, નાનો એકમ જે છે નામ છે કેપ્સોમિયર. કેપ્સોમિયર નામના નાના એકમ જે છે એના દ્વારા જોડાયેલું હોય. એટલે આ થઈ ગઈ એની બંધારણીય જે છે એ રચના. એના પછી નેક્સ્ટ છે તેનું વાયરસજન્ય રોગો. કયા કયા રોગો છે જે વાયરસથી થાય છે? તમે ઉદાહરણ તરીકે ગાલપચોળિયું, મમ્સ, સ્મોલ પોક્સ, વિસર્પિકા મતલબ હર્પીસ, શરદી સાથેનો તાવ, ઇન્ફ્લુએન્ઝા અથવા જેને ખાલી ફ્લૂ કહે છે, અને એઇડ્સ, આ બધા પ્રાણીજન્ય જે છે વનસ્પતિ પ્રાણીજન્ય વાયરસથી થતા રોગો છે. એટલે વનસ્પતિમાં પણ વાયરસથી અસર થાય, જેમ કે વનસ્પતિમાં કિરમી રોગ, પર્ણ વલન, પર્ણ કુંચન, પાંડુવર્ણ, શિરાસ્પષ્ટતા, વામનતા અને કુંઠી વૃદ્ધિ યાદ રાખવાના છે. એના પછી અગત્યનું જો કે વનસ્પતિજન્ય વાયરસ જે છે કયા કયા, ઉદાહરણ વનસ્પતિ જે વાયરસ જે છે કે જે વનસ્પતિમાં દાખલ થઈ જાય બધાને ટૂંકમાં કહેવાય ફાઇટોફેઝ. ફાઇટોનો મતલબ જ થશે વનસ્પતિ. ઉદાહરણ તરીકે ટીએમબી, ટોબેકો મોઝિક વાયરસ, પોટેટો મોઝિક વાયરસ, પીએમવી. પ્રાણીજન્ય વાયરસ જે છે જેને કહેવાય ઝૂફેઝ. ઉદાહરણ તરીકે હર્પીસ વાયરસ, હિપેટાઇટિસ બી વાયરસ, પોલિયો વાયરસ, રેબિસ બરાબર જે અડકવા થાય છે, અને એઇડ્સ, આ બધા પ્રાણીજન્ય વાયરસ. બેક્ટેરિયોફેઝ કે જે વાયરસ જે છે બેક્ટેરિયાની અંદર દાખલ થઈ જાય છે, ટી ફેઝ, લેમડા ફેઝ બરાબર, આ બધા એના નામ થશે. ઉદાહરણ થઈ ગયા, ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો. એના પછી એવા કયા વાયરસ કે જેમાં ડબલ સ્ટેન્ડ ડીએનએ આવેલું હોય એના ઉદાહરણ બરાબર. તો ઉદાહરણ આપેલા છે ટી ટુ, ટી ફોર ફેઝ, લેમડા ફેઝ, પોક્સ વાયરસ એટલે કે સ્મોલ પોક્સ, ચિકન પોક્સ બધા આવી જશે.
એડીનો વાયરસ, હિપેટાઇટિસ બી વાયરસ યાદ રાખવાનું છે, સિંગલ સ્ટેન્ડેડ ડીએનએ વાયરસ જેમાં સિંગલ સ્ટેન્ડેડ ડીએનએ આવેલું હોય, કોલીફેઝ અને લેમ્ડા 5 × 174 ફેઝ બરાબર આવે છે તમારે મોલેક્યુલર ચેપ્ટર જે છે એમાં, એટલે એમાં સિંગલ સ્ટેન્ડેડ ડીએનએ ધરાવતું વાયરસ છે. ડબલ સ્ટેન્ડેડ આરએનએ વાયરસ, રિયો વાયરસ અને ટ્યુમર વાયરસ, કાટકરક જે વાયરસ હોય, એવી જ રીતે સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ બરાબર, જે વાયરસમાં સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ હોય, ઉદાહરણ તરીકે રિબો વાયરસ, પોલિયો, ટીએમબી, એચઆઈવી અને રિટ્રો વાયરસ, ઉદાહરણ યાદ રાખવાનું. નેક્સ્ટ એના પછી છે વિરોઇડ્સ. વિરોઇડના શોધક તરીકે ટીઓ ડાઇનર, બટાટામાં ત્રાકમય ગંધફિલ્ડ રોગ પ્રેરતો એક રોગકાર, બટાટામાં એક સ્પિન્ડલ જે છે રોગ પ્રેરનાર એક ઘટક છે જે વાયરસ કરતા પણ કદમાં નાનો છે, તેને સૌ પ્રથમ વિરોઇડ નામ આપ્યું ટીઓ ડાઇનર. બરાબર, શું કામ નાનો છે તો કે એમાં મુક્ત આરએનએ આવેલું છે, એમાં પ્રોટીન હોતું નથી. વાયરસ અને વિરોઇડ જે છે એમાં તફાવત શું થશે તો કે વાયરસમાં ન્યુક્લિયો પ્રોટીન હોય, મતલબ અંદરની બાજુ આરએનએ હોય, બહારની બાજુ પ્રોટીન હોય, જેને કેપ્સિડ તરીકે ઓળખીએ છીએ. મતલબ વાયરસની સરખામણીમાં વિરોઇડ જે છે એમાં શું થશે તો બહારની બાજુ કેપ્સિડ ગેરહાજર, પ્રોટીન અથવા કેપ્સિડ જે છે હોતું નથી આ તફાવત. ઉપરાંત સાથે આરએનએ જે છે ટૂંકી શૃંખલા ધરાવે છે, આરએનએ વાયરસમાં એની કરતા કદમાં નાનો છે, એટલે ટૂંકી શૃંખલા હોય, એનાથી અણુભાર પણ એનો ઓછો હોય, ઘણા વિરોડના લીધે થતા રોગો પણ હોય છે. એવી જ રીતે અગત્યનો ભાગ છે, લાસ્ટ ડિજિટ આવશે, પ્રિયોન્સ અથવા પ્રાયોન્સ. સ્ટેનલી બી પ્રુઝિનર નામના વૈજ્ઞાનિક જે છે એના દ્વારા શોધ થયેલી છે, જે એક અસામાન્ય ગળીમય પ્રોટીન છે. બરાબર, એક ગળીમય આવી રીતના પ્રોટીન કે આ પ્રોટીન વાળો ભાગ જે છે એ શરીરમાં ચેતાતંત્ર સંબંધિત ખામી સર્જે છે. બરાબર, એવો ખામી સર્જાવતું પ્રોટીન, બરાબર, જેને નામ આપ્યું પ્રાયોન્સ. કઈ રીતે તો કે આ પ્રોટીન નિર્માણ કરે છે, ગ્લાયકોપ્રોટીન પ્રકારનું પ્રોટીન હોય જે ચેતાતંત્રમાં જામી જાય છે અને એ જામી અને ચેતાતંત્ર સંબંધિત ખામીઓ સર્જે. ખામીઓના ઉદાહરણ આપેલા છે જેમ કે મેડ કાઉ ડિસીઝ, બરાબર, ગાયમાં જોવા મળતું, ખાસ કરીને પાલતુ પ્રાણીઓ બધામાં જોવા મળી શકે. મનુષ્યમાં જોવા મળતો રોગ છે ક્રેજેકોબ ડિઝીઝ, સીજેડી, મનુષ્યમાં જોવા મળતો પ્રિયોન દ્વારા થતો રોગ. આ મેડકાઉ ડિઝીઝનું બીજું નામ છે બીએસઈ, બોવાઇન સ્પોન્જી ફોર્મ એન્સીફેલોપેથી. બરાબર, સ્ક્રીપી ઓફ શીપ કેટામાં જોવા મળતો રોગ અને કુરવા, બધા રોગ જે છે. સૌથી લાસ્ટ લાઇકેન. બરાબર, લીલ અને ફૂગ જે છે વચ્ચેનો સહજીવ સહવાસ, જેમાં લીલ જે છે ફાઇકોબાઇન તરીકે ઓળખાય, ફૂગ જે છે માઇકોબાઇન તરીકે ઓળખાય. લીલ જે છે સ્વયંપોષી હોય, ફૂગ હોય વિષમપોષી, એક ખોરાક બનાવશે, બીજું જે છે એ પોષક દ્રવ્યો અને પાણીનું શોષણ કરશે. બંને એકબીજાને લાભદાયી સંબંધ પૂરો પાડે, એટલે થશે સહજીવી સંબંધ. બરાબર, સાથે લાઇકેન જે છે ખૂબ સારા પ્રદૂષણના સૂચક છે. બરાબર, એક પ્રકારના પોલ્યુશન ઇન્ડિકેટર તરીકે વર્તે, પોલ્યુશન ઇન્ડિકેટર તરીકે વર્તે છે. બરાબર, કારણ કે પ્રદૂષિત વિસ્તાર હોય ત્યાં તે જોવા મળતા નથી, મતલબ કે કોઈ પણ જગ્યાએ જો લાઇકેન જોવા મળે, બરાબર, એનો મતલબ એ પ્રદૂષણ રહિત છે. બરાબર, એવી રીતે આપણે પ્રદૂષણ સૂચક તરીકે લાઇકેન જે છે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એટલે આ રીતે ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ફરીથી રીડ કરી લેવાનું છે તમારે, અને જે કંઈ પણ એડિશનલ પાર્ટ આપણે કરાવેલો છે એડિશનલ પાર્ટ તમારે એડ કરી દેવાનો છે. બરાબર, અને નેક્સ્ટ આપણે આના પછી થર્ડ ચેપ્ટર જે છે, બરાબર, જે વનસ્પતિ સૃષ્ટિ, પ્લાન્ટ કિંગડમ, એના પછી શરૂ કરશું, એટલે તમારે રીડ કરી લેવાનું છે. બરાબર, અને સાથે સાથે જે મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એને યાદ કરતા જવાનું.